हेलो फ्रेंड्स, वेलकम टू डिवाइन स्पार्क एकेडमी। तो मित्रों, आज आपणे आपणी जीपीएससी मेन्स 2021 जे बेच तेना माटेनो सब्जेक्टिव सेशन्स, ओके, जीपीएससी मेन्स क्वेश्चन्स चेप्टर वाइज हिस्ट्री नुं जे आपणुं जे कम्पाइलेशन छे तेना उपरथी हुं तमने सब्जेक्ट वाइज जे एप्रोच आपणे समजावाना छीए तमने, ओके, तो ए आजे कंडक्ट करीए छीए। तो मित्रों, आज आपणुं सेशन छे તે આપણે જીપીએસસી મેન્સના ત્રણ પેકેજ આપેલા છે, મેન્સનો જે ગાઈડન્સ અને ટેસ્ટ સિરીઝ પ્રોગ્રામ છે તેના ત્રણ સેશન છે, સોરી ત્રણ પ્રોગ્રામ છે। તો એમાંથી જે પહેલું પેકેજ છે એમાં આપણે જે અહીંયા દરેક સેશન્સ તમને કહેલા છે, તો એ જ સેશનમાંથી આપણે એક એક્સ્ટ્રા એડિશન કરી અને સ્પેશિયલ પેકેજ ફોર ઈચ સબ્જેક્ટ, ઓકે, રાઈટ એપ્રોચ તમારો કોઈ પણ સબ્જેક્ટનો કયો હોવો જોઈએ તે આપણે કન્ડક્ટ કરીએ છીએ, ઓકે। તો બીજા બધા પેકેજ વિશેની આ ડિટેલ છે, તમે જોઈ શકો છો। યસ, તો હવે અહીંયા તમારે એ સમજવાનું છે કે સર હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીને તમારે જીપીએસસી મેન્સના પર્સપેક્ટિવથી જો સમજવું હોય અથવા તો તમારે પ્રિપેર કરવું હોય તો એનો રાઈટ એપ્રોચ શું હોવો જોઈએ। તો સૌથી પ્રથમ, ત્યારે પણ મેં અગાઉ મિત્રો તમને કહેલું હતું અગાઉના ઇન્ટ્રોડક્ટરી સેશનમાં કે જીપીએસસી મેન્સ માટે તમારે સૌથી પહેલાં સિલેબસને બાય હાર્ટ કરી લેવું, કે સિલેબસના જેટલા પણ ટોપિક્સ છે એ ટોપિક્સના કીવર્ડ્સ એક જગ્યાએ લિસ્ટ ડાઉન કરી લો અને પછી તમે એક ચેકલિસ્ટ ટાઈપ બનાવો કે સર આ ટોપિક છે એ મારો કમ્પ્લીટ થઈ ગયો છે, આ ટોપિક છે એ મારો કમ્પ્લીટ થઈ ગયો છે, અને દરેક સબ્જેક્ટ વાઇઝ તમે નોટ્સ બનાવો, દરેક કીવર્ડ્સ છે તો એ કીવર્ડ્સ વાઇઝ તમારી પાસે ઇનફ કન્ટેન્ટ હોવું જોઈએ, અને વધારે પણ નહીં અને ઓછું પણ નહીં। હવે અહીંયા હું તમને કહીશ કે સિલેબસના જેટલા પણ ટોપિક્સ છે હિસ્ટ્રી માટેના, તો એ ટોપિકમાંથી લાસ્ટ યરમાં કયા કયા પ્રશ્નો પૂછાયેલા હતા એ તમારે જોવાનું છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, અને પ્રશ્નો તો પૂછાઈ ગયા છે પરંતુ એ સિવાય બીજા કયા પ્રોબેબલ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ બની શકે છે કોઈ પણ ચેપ્ટરમાંથી અથવા તો કોઈ પણ ટોપિકમાંથી। તો આ રીતે તમે જેટલું માઇક્રો સેગ્રિગેશન કરેલું હશે તો એટલું જ તમારા માટે ઇઝી બની જશે આખો જે સબ્જેક્ટ છે એને ડિવાઈડ કરી દો। લાસ્ટ યર કયા પ્રશ્નો પૂછાયા હતા એ ઉપરથી તમને એ સબ્જેક્ટમાં શું એપ્રોચ હોવો જોઈએ એ ખબર પડી જશે, અને એ એપ્રોચ ખબર પડી જાય છે ત્યારબાદ હવે જુઓ કે સર આટલા ટોપિક તો પૂછાઈ ગયા છે, હવે આ બીજા બધા ટોપિક્સ અહીંયાથી કરવાના છે। તો મિત્રો, હવે આપણે સેશનની શરૂઆત કરીએ છીએ। તો સૌ પ્રથમ જોઈશું તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, ઓકે, સિંધુખીણની સભ્યતા। તો સિંધુખીણની સભ્યતા એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એ ટોપિકમાંથી એવરી યર અથવા તો અલ્ટરનેટ યર તમને પ્રશ્ન જોવા મળશે જ, રાઈટ। તો સૌ પ્રથમ આપણે વાત કરીશું તો અત્યાર સુધીમાં પ્રશ્ન કયા કયા પૂછાયા છે એ તમે જોઈ લો એકવાર, રાઈટ। તો તેના સ્કલ્પચર આર્ટ વિશે પૂછાયેલું છે અને એ પણ કયું, ગુજરાતમાં। હવે મિત્રો, અહીંયા આપણે જે પ્રશ્ન મૂકેલા છે તે 5 માર્ક્સના પણ છે, 10 માર્ક્સના પણ છે, અથવા તો 3 માર્ક્સના જે પહેલા જીપીએસસી 2016-17 એક્ઝામમાં જે એમની પેટર્ન હતી તે રીતે, તથા આપણે એસટીઆઈની મેન્સમાં, ડીવાયએસઓની મેન્સમાં એ પણ પ્રશ્નો, પીઆઈની મેન્સમાં તેના પણ પ્રશ્નો ઇન્ક્લુડ કરેલા છે, કે જેથી સમજો કે જીપીએસસી બોર્ડે આ ટોપિકમાંથી અલગ અલગ એક્ઝામમાં જે કંઈ પણ પ્રશ્નો પૂછેલા હોય તો એ તમને એક કોમ્પ્રિહેન્સિવ કવરેજ જોવા મળી શકે અથવા તો તમે કોમ્પ્રિહેન્સિવ એપ્રોચ સમજી શકો જીપીએસસીનો, રાઈટ। તો અહીંયા વાત કરી કે સ્કલ્પચર આર્ટ વિશે પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, પછી તમે જુઓ કે ડિક્લાઇન ઓફ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન તો તેના કારણો કયા કયા હતા એ પણ અહીંયા પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। ત્યારબાદ આગળ જુઓ તમે તો જે બોલ્ડ કરેલા છે પ્રશ્નો તો એ સૌથી લેટેસ્ટ જીપીએસસી મેન્સ ક્લાસ 1-2 લેવાયેલી હતી તેમાં પૂછાયેલા પ્રશ્નો છે, એટલે કે 10 માર્ક્સમાં। તો ગુજરાતની અલગ અલગ જે અહીંયા સાઇટ હતી, ઓકે, તો એ સાઇટ માંથી આપણે જે પણ ફાઇન્ડિંગ્સ મળેલા છે, જે પણ અલગ અલગ ડાયમેન્શનો છે, ઓકે, તો એ બધું અહીંયા સમજાવવાનું છે, ઓકે। સિમ્પલમાં એકવાર પ્રશ્ન શાંતિથી રીડ કરી લઈએ તો પણ તમને આઈડિયા આવી જશે કે એક્સકેવેશન્સ એટ લોથલ, કુંતાશી એન્ડ રણપુર હેઝ ગિવન એ ન્યુ ડાયમેન્શન ટુ ધ અન્ડરસ્ટેન્ડિંગ ધેટ પીપલ ઓફ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન વર સ્કિલ ટ્રેડર્સ ટુ ઓર્સ ડિસ્કસ, ઓકે। તો અહીંયા જે આ ત્રણ અહીંયા સાઇટ સપેલી છે તો ત્યાંથી જે મળેલું છે તેનાથી આપણે એવું એક અલગ એંગલ, અલગ ડાયમેન્શન રજૂ કરે છે કે ત્યાંના લોકો રહ્યા તે બંદરો પરથી વ્યાપાર કરવા માટે એકદમ સ્કિલ્ડ હતા, રાઈટ। તો મિત્રો, જ્યાં સુધી તમે પ્રશ્નો નથી જોતા, તેને સમજતા નથી, ત્યાં સુધી તમારે એ ટોપિકને કયા વેમાં પ્રિપેર કરવાનો છે એ તમને ખ્યાલ નહીં આવે। હવે તમે અહીંયા જુઓ, અહીંયા જે પ્રશ્ન ડિસ્કસ કરેલો છે અથવા તો પૂછેલો છે તો એ પ્રશ્નમાં જે કન્ટેન્ટ છે, શું એ કન્ટેન્ટ તમારી જે નોટ્સ બનાવી છે એમાંથી મળી શકે છે કે નથી મળતું,
ઓકે તો હવે તમે જુઓ તો તમારી પાસે જેટલા પણ પ્રશ્નો પૂછાયેલા છે અને સામે પ્રોબેબલ ટોપિક્સ જુઓ તો સ્કલ્પચરલ આર્ટ ઓફ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન અથવા તો પછી સમજો કે અહીંયા જે ટોપિક છે એ જ હું તમને જણાવતો દઈશ કે કયા કયા ટોપિક્સ અમારે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં ભણવાના છે. સમજો અમારો એપ્રોચ અહીંયા કયા રીતેનો છે કે તમે પહેલા પેપર વાઇઝ જાઓ છો, પેપર વાઇઝ પછી એને માઇક્રો લિસ્ટિંગ કરી અને એને સબ્જેક્ટ વાઇઝ કરો, સબ્જેક્ટનું પણ માઇક્રો લિસ્ટિંગ કરી અને પછી સબ્જેક્ટના પણ ચેપ્ટર વાઇઝ. હવે તમે જો કે એ ચેપ્ટરમાં પણ આપણે કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ જોવાના છે કે જેથી કરીને તમારો સિલેબસનો કંઈ પણ છૂટી ના જાય, રાઈટ? મેઇન સમજો સ્ટ્રેટેજિક પોર્શન તમારો જેટલો સ્ટ્રોંગ હશે એટલા તમારા સારામાં સારા ચાન્સીસ રહેશે. હવે અહીંયા જોઈશું ખાસ તો હરપ્પન સિવિલાઇઝેશન છે, હરપ્પન સાઇટ છે, તો એમાં કયા કયા ફીચર્સ છે, કયા કયા ફાઇન્ડિંગ્સ મળેલા છે એ તમારે ખાસ ધ્યાન રાખવાના છે અને એમાં પણ સ્પેશિયલી રેફરન્સ ગુજરાતને આપવાનું છે. હવે તમે જુઓ આ જે પહેલો ટોપિક છે તો આ એ જ વસ્તુ અહીંયા પૂછેલી છે કે ગુજરાતમાંથી જે અલગ અલગ સાઇટ્સ હતી તો એમાં કયા કયા ફીચર્સ હતા અને એ ફીચર્સ એ ફાઇન્ડિંગ્સ ઉપરથી તમારે સમય શું સમજી શકો છો એ અહીંયા પૂછેલું હતું. તો અહીંયા સ્પેસિફિકલી આ ત્રણ જે સાઇટ હતી તો એમાં જે ફાઇન્ડિંગ્સ મળેલા છે તો એના ઉપરથી તમે એવું કહી શકો છો કે એ લોકો પોર્ટ થ્રુ વેપાર કરવામાં એકદમ માહિર હતા અથવા તો સ્કિલ્ડ હતા, રાઈટ? તો ત્યાં એ રીતેના અવશેષો મળેલા હોય તો આપણને આઈડિયા આવે. એટલે તમે જુઓ કે તમારું આ પેપર કન્ટેન્ટ પ્રિપેર હશે ને તો એના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાયેલો હશે તો તમે એને કોરિલેટ કરી અને આન્સર આપી શકો છો. 100% આ રીતેનું બેઠા બેઠા વર્ડ્સ નહીં મળે તમને, પરંતુ તમારે કોરિલેટ કરતું જવાનું હોય છે. ઓકે, તો પહેલો ટોપિક મેં કહ્યું તેમ કે હરપ્પન સિવિલાઇઝેશનની જે ઇમ્પોર્ટન્ટ સાઇટ્સ છે એ સાઇટ્સ અને એના ફાઇન્ડિંગ્સ જોઈ લો, એને યાદ કરી લો અને એમાં પણ જે ગુજરાતની સ્પેશિયલ સાઇટ્સ છે એના ઉપર તમારે ખાસ વધારે ધ્યાન આપવાનું છે. હવે તે સિવાય તમે જુઓ તો હરપ્પન સિવિલાઇઝેશન છે તો એની ઘણી બધી મેજર કેરેક્ટરિસ્ટિક્સ રહેલી છે, જેમ કે ટાઉન પ્લાનિંગ, તેનું સોશિયલ લાઈફ કઈ રીતેની હતી, તેની પોલિટિકલ લાઈફ, ઇકોનોમિક લાઈફ. હવે ઇકોનોમિક લાઈફ છે તો એમાં જ તમે જોઈશો ને તો તે લોકો કઈ રીતે વ્યાપાર કરતા હતા એ પણ મુદ્દાઓ આવશે. પછી રિલિજિયસ લાઈફ, ધર્મ વ્યવસ્થા કઈ રીતેની હતી ત્યારે, ધાર્મિક લાઈફ સોરી ધાર્મિક જીવન કઈ રીતે ચાલતું હતું. પછી તે લોકો ટ્રેડ, તો હરપ્પન સિવિલાઇઝેશનના લોકો કઈ કઈ જગ્યાએ ટ્રેડ કરતા હતા, ક્યાંથી કઈ ધાતુ મળતી હતી, ઓકે, એ બધું તમારે સમજવાનું છે. અને તેમાં તમે જોશો તો ઘણા બધા બંદરો પણ, એક બે બંદરોનો પણ ત્યાં ઉલ્લેખ કરેલો હશે. પછી ક્રાફ્ટ ટેકનોલોજી વિશે પણ તે લોકોનું શું જ્ઞાન હતું, વેઇટ અને મેજર્સ. પછી આર્ટ અને આર્કિટેક્ચર, રાઈટ? આ પણ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તમે જુઓ તો જે સ્કલ્પચરલ આર્ટ છે તો આમાંથી જ આનો જ એક સબ ટોપિક છે. ઓકે, અને પછી છેલ્લો મુદ્દો તમે કહી શકો, છેલ્લો મહિને સેકન્ડ લાસ્ટ, કે ડિક્લાઇન ઓફ હરપ્પન સિવિલાઇઝેશન, તો એ પણ મુદ્દો, એ પણ ટોપિક અહીંયા તમને પૂછેલો છે. અહીંયાથી સોરી એ પ્રશ્ન તમને અહીંયા જોવા મળી શકે છે કે આ ટોપિક ઉપરથી અહીંયા પ્રશ્ન બનેલો છે. અને તે સિવાય જીપીએસસી જો કંઈક એક્સ્ટ્રા પૂછી શકે છે તો હરપ્પન સિવિલાઇઝેશનનું કોન્ટ્રીબ્યુશન શું છે અથવા તો અત્યારે રિલેવન્સ શું છે, કે ત્યારે જે લોકો જે પ્રથાઓ અને જે સિવિલાઇઝેશન ટ્રેડિશન્સ ચાલતા હતા શું અત્યારે આપણે એમાંથી કેટલી વસ્તુઓ ફોલો કરીએ છીએ અથવા તો કેટલું રિલેવન્ટ છે તે પણ એક મુદ્દો ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ઓકે, તો તમે સમજો કે હરપ્પન સિવિલાઇઝેશનમાં કેટલું કરવાનું છે તો અહીંયા તમારે પહેલા પ્રશ્નો જોઈ લેવાના છે અને ત્યારબાદ આ ડોક્યુમેન્ટમાંથી તમારે પ્રોપર પ્રોબેબલ ટોપિક્સ જોઈ લેવાના છે જેથી કરીને તમારે કંઈ જ છૂટી ના જાય. ઓકે, આગળ વધીશું તો સેકન્ડ પોઈન્ટ છે ધ વેદિક ટાઈમ્સ. ઓકે, એટલે કે ઋગ્વેદિક એજ અને લેટર વેદિક એજ છે તો એના રિલેટેડ તમારે શું ધ્યાનમાં રાખવાનું છે. તો તમે જુઓ તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અહીંયા જે આર્યો આવ્યા હતા ભારતમાં તો કયા કયા અલગ અલગ મંતવ્યો અલગ અલગ સ્કોલર્સ દ્વારા આપવામાં આવેલા હતા તે એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પછી જે 16 સંસ્કાર છે, ઘણી બધી બુકમાં નથી આપેલું હતું પરંતુ એક સારી સ્ટાન્ડર્ડ બુક છે તેમાં બધી વસ્તુઓ આપેલી પણ છે. બુક વાઇઝ આપણે ચલો અત્યારે નથી વિચારતા પરંતુ વેદિક એજ છે તો વેદિક એજમાં તમારે આટલા આટલા પછી ટોપિક્સ આટલા આટલા ટોપિક્સમાંથી પ્રશ્નો પૂછાયેલા છે. હવે અહીંયા જુઓ કે હવે કમ્પ્રિહેન્સિવ કવરેજ માટે તમારે શું કરવાનું છે. તો એડવેન્ટ ઓફ આર્યન્સ ઇન ઇન્ડિયા, એટલે કે આર્યનો આવ્યા તો એ સિચ્યુએશન બતાવવાની છે, તો એમાંથી જ તમારું આ ટોપિક્સ ક્લિયર થઈ જશે કે આવ્યા હતા તો એના માટે અલગ અલગ ઓપિનિયન્સ કયા આપેલા હતા સ્કોલર્સ લોકોએ, તો એ તમે અહીંયાથી ટોપિક તમારો કવર થઈ જશે. હવે વેદિક એજ છે તો વેદિક એજને બે પાર્ટમાં ડિવાઈડ કરેલું છે, અર્લી વેદિક એજ અને લેટર વેદિક એજ. તો આ અર્લી વેદિક એજ દરમિયાન તમારી પોલિટી કયા, ઋગ્વેદિક પોલિટી કયા પ્રકારની હતી, સોશિયો ઇકોનોમિક લાઈફ અને રિલિજિયસ લાઈફ, પોઝિશન ઓફ વુમન, તો એ પણ અહીંયા સોશિયો ઇકોનોમિક
લાઈફમાં ઇન્ક્લુડેડ હશે જ. તો એ ટોપિક પણ ઇન્ક્લુડ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ તમે જુઓ તો લેટર વેદિક એજ છે, તો તેમાં પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન, ઇકોનોમી, સોશિયલ લાઈફ, ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ. હવે મિત્રો, જે રીતે અહીંયા 16 સંસ્કાર પૂછેલા હતા, એ જ રીતે ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ પણ પૂછાઈ શકે છે. કેમ કે અલગ અલગ રીતેના મેરેજના પ્રકારો છે, રાઈટ? તો અને એના પણ અલગ અલગ મીનિંગ છે. ઓકે, તો એ ખાસ હું તમને કહીશ, બીકોઝ 16 સંસ્કાર છે તો એક સ્ટાન્ડર્ડ બુક પણ નથી આપેલું, પરંતુ તો પણ એ લોકોએ પૂછેલું હતું. તો અહીંયા એક ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ એક એવો પોઈન્ટ છે કે દરેક બુકમાં નથી આપેલું, રાઈટ? તો તમે આ એક ટોપિક તમારા વેમાં પ્રિપેર કરી શકો છો, અથવા તો તમારી પાસે આના રિલેટેડ મટીરિયલ નથી તો કોન્ટેક્ટ કરો, આપણે તમને મટીરિયલ પણ આપીશું આ ટોપિક ઉપર. પછી પોઝિશન ઓફ વુમન આગળ પણ વાત કરી કે લેટર વેદિક એજમાં સ્પેસિફિકલી આ પોઈન્ટ મેં કેમ લખેલો છે, બીકોઝ અર્લી વેદિક એજમાં આ સિચ્યુએશન કંઈક અલગ હતી અને લેટર વેદિક એજમાં આ સિચ્યુએશન કંઈક અલગ છે, એટલા માટે આ ટોપિક અહીંયા ઇમ્પોર્ટન્ટ બની જાય છે. પછી રિલિજિયસ કન્ડિશન્સ કયા કયા હતા અને વેદિક લિટરેચર, અહીંયા વેદિક લિટરેચર પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક બને છે, જેમાં મેન્સ ઉપરથી સારો એવો પ્રશ્ન બની શકે છે. અહીંયા હું તમને એક ખાસ એ વસ્તુ ઉપર ધ્યાન દોરવા માંગીશ કે મિત્રો, આજે આપણો સેશન બનાવવાનો છે, તો એના માટેનું ક્લિયરલી એક જ મિનિંગ છે કે એ ટોપિક તમારે રિફર કરવાના છે, તો એમાંથી મેન્સ માટે કયા કયા પર્સપેક્ટિવ તમારે ધ્યાનમાં રાખવાના છે એ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી અહીંયા પ્રિલિમ્સનો એપ્રોચ નથી જોવા. પછી તમે આખે આખું જે ચેપ્ટર છે, આખો આખો જે ટોપિક છે, અને બસ સીધે સીધું પહેલી લાઇનથી છેલ્લી લાઇન સુધી વાંચો છો, તો તમારે મેન્સ બહુ જ હાર્ડ લાગશે અને તમારો સિલેબસ જલ્દી તમે કવર નહીં કરી શકો. પરંતુ અહીંયા અમારો એપ્રોચ એ છે કે જે કામનું છે એ જ વાંચો. તો કામનું શું છે અને શેના ઉપર તમારે વધારે ફોકસ કરવાનો છે, અને એ પણ તમે જુઓ કે અમે મેઇન રેફરન્સ એને રાખીએ છીએ જીપીએસસી પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ અને સિલેબસના ટોપિક્સ, રાઈટ? તો એકદમ તમારે ટુ ધ પોઈન્ટ પ્રિપેરેશન થશે અને તમારે એક્સ્ટ્રા બીજા કોઈ એફર્ટ્સ આપવાની નહીં જરૂર પડે. તો અહીંયા અમે તમને જે પ્રોબેબલ ટોપિક્સ આપેલા છે, બસ એને સારી રીતે રીડ કરો, એને સારી રીતે રિવાઇઝ કરો, તો બધું ઇઝી થઈ જશે. આગળ વધીએ તો જૈનિઝમ અને બુદ્ધિઝમ એ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો જૈનિઝમ અને બુદ્ધિઝમ છે, તેમાં શરૂઆતમાં આપણે જૈનિઝમની વાત કરીશું. તો જૈનિઝમમાં તમે જુઓ તો મહાજન પદની સમયની શાસન વ્યવસ્થાને ટૂંકમાં જણાવો. હવે જૈનિઝમના પહેલાનો આ ટોપિક છે મહાજન પદનું, બરાબર? પરંતુ એ તેની હિસ્ટ્રી અથવા તો એનું ઇમર્જન્સ છે એના જ કનેક્ટેડ છે, એટલા માટે આપણે તેને જૈનિઝમ અને બુદ્ધિઝમના સાથે રાખેલા છે. હવે અહીંયા તમારે જુઓ તો જે ન્યૂ રિલિજિયસ સેક્સ એટલે જૈનિઝમ અને બુદ્ધિઝમનો જે ઉદ્ભવ થયો તે ટોપિક અહીંયા છે. પછી જૈનિઝમની ડોક્ટ્રિન કઈ કઈ છે, મીન્સ કે તેના સિદ્ધાંતો કયા કયા છે તે સમજવાના છે, તેની ફિલોસોફી સમજવાની છે. અને આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે કે જૈનિઝમનું કન્ટ્રીબ્યુશન શું છે, તો એમાં જૈનિઝમ લિટરેચર પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આર્કિટેક્ચર. હવે મિત્રો, ગુજરાતમાં જૈનિઝમનું ઘણું બધું મહત્વ છે, રાઈટ? ઘણા બધા ફોલોઅર્સ તમને જોવા મળશે અલગ અલગ. તો તમારે આ જે કન્ટ્રીબ્યુશન છે એમાં લિટરેચર અને આર્કિટેક્ચર ઉપર ભાર આપવાનો છે. મેઇન મેઇન ફેક્ટ્સ, જે પણ અલગ અલગ સારી સાઇટ્સ છે, તો એ સાઇટ્સ વિશે તમારે નોટ્સ બનાવી લેવાની છે કે જેથી કરીને આખે આખો પોઈન્ટ તમારો કવર થઈ જાય. આગળ વાત કરીએ તો હવે બુદ્ધિઝમ વિશે ચર્ચા કરીશું. ઓકે, તો બુદ્ધિઝમ છે, તો બુદ્ધિઝમમાં તમે જુઓ કે એ પણ જૈનિઝમની જેમ જ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે તેમાં અત્યાર સુધી પ્રશ્ન પૂછાયેલો છે એ વાત કરીએ તો બુદ્ધિઝમ છે, તો બુદ્ધિઝમ ભારત સબ કોન્ટિનેન્ટ એટલે કે મહાદ્વીપમાં તથા બહાર પણ ફેલાયેલો છે. તો એના માટેના કારણો કયા કયા છે, અથવા તો કયા કારણોથી તેને વેગ મળેલો છે કે જેથી તે બહાર પણ ફેલાઈ શક્યો છે ધર્મ, અને ભારતના સબ કોન્ટિનેન્ટમાં પણ છે, એટલે કે ઇન્ડિયામાં પણ તમને બુદ્ધિસ્ટ ફોલોઅર જોવા મળશે અને ઇન્ડિયાના બહાર પણ તમને બુદ્ધિસ્ટ ફોલોઅર જોવા મળશે. ઓકે, હવે અહીંયા મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કયા કયા છે તો એના વિશે જોઈએ. તો ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ અહીંયા તમે જુઓ તો ઇમ્પોર્ટન્ટ ટોપિક્સમાં સૌ પ્રથમ જોઈશું તો બુદ્ધિઝમના સિદ્ધાંતો કયા કયા છે, સ્પ્રેડ ઓફ બુદ્ધિઝમ. ઓકે, કે બુદ્ધિઝમનો ફેલાવો થયો તો એના માટેના કારણો કયા કયા છે, અત્યારે શું સિચ્યુએશન છે, કયા કયા દેશો તેને ફોલો કરે છે, રાઈટ? એ બધી વસ્તુઓ છે. તો એ જ ટોપિક અહીંયા કવર થયેલો છે, આ જ ટોપિક ઉપરથી અહીંયા પ્રશ્ન બનેલો તમને જોવા મળશે. અને ત્યારબાદ બુદ્ધિસ્ટ લિટરેચર, આ પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, બુદ્ધિસ્ટ લિટરેચર ઉપર પણ પ્રશ્ન પૂછવાના પ્રોબેબિલિટી રહેલી છે. આગળ જે રીતે જૈનિઝમ રિલિજિયન હતો તો એનું પણ કંઈક કન્ટ્રીબ્યુશન હતું, તો એ જ રીતે અહીંયા તમે જુઓ બુદ્ધિઝમ છે, તો બુદ્ધિઝમનું પણ કંઈક કન્ટ્રીબ્યુશન છે. તો મેઇન કન્ટ્રીબ્યુશન શું છે, આઈડિયોલોજી છે, આર્કિટેક્ચર છે,
લિટરેચર પણ એડ કરી શકાય નહીં, સોરી લિટરેચર આપણે અહીંયા આપેલું જ છે, ટોપિક અલગ સ્પેસિફિકલી મેન્શન કરેલો જ છે. હવે તમે જુઓ તો મિત્રો, બુદ્ધિઝમ અને જૈનિઝમ છે તો એ બંને ઇમ્પોર્ટન્ટ છે અને બંનેમાં ઘણી બધી તમને સિમિલારિટીઝ જોવા મળશે. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક બને છે કે સિમિલાર બંનેમાં કઈ કઈ સિમિલારિટીઝ છે, પછી બંનેમાં ડિફરન્સીસ પણ ઘણા બધા છે. એવું નથી કે ઓલમોસ્ટ બધું જ સેમ છે. સેમ હોય તો પછી અલગ ધર્મ કઈ રીતે હોય, રાઈટ? તો એના જે ડિફરન્સીસ છે એ પણ તમારે ખાસ યાદ રાખવાના છે. હવે મારો અહીંયા બીજો એક એપ્રોચમાં તમને હું જણાવી દઈશ કે કોઈ પણ એક ટોપિક છે તો એક ટોપિકમાં તમે મેક્સિમમ 2-3 પેજમાં તમારી આ રીતેની નોટ્સ બની જવી જોઈએ. પછી તમે બહુ વધારે લાંબા લાંબા સેન્ટેન્સીસ યુઝ કરો છો તો એ જ વસ્તુ તમારી મેન્સની જે વેમાં તમારી નોટ્સ બનેલી હશે તમારો મેન્સનો આન્સર પણ એ જ વેમાં લખાયેલો હશે. તો બેટર છે કે તમે મેન્સની નોટ્સ બનાવો છો તો એ તમારી એકદમ ક્રિસ્પ હોવી જોઈએ, ટુ ધ પોઈન્ટ હોવી જોઈએ, જેથી કરીને તમારું જે કન્ટેન્ટ તમે ત્યાં દર્શાવશો તો એ પણ તમારું એકદમ ક્રિસ્પ અને ટુ ધ પોઈન્ટ હોય. અને તમે મલ્ટિપલ ડાયમેન્શન્સ પણ એનાથી એડ કરી શકશો. જો તમે કોઈ જનરલ ઇન્ફોર્મેશન છે એને સમજાવવામાં તમે 3-4 લાઇન યુઝ કરી લો છો તો તમે જે એક્ઝેક્ટલી અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે તેને તમે સારી રીતે નહીં સમજાવી શકો, બીકોઝ તમારી પાસે પછી ટાઈમ નહીં હોય, સ્પેસ નહીં હોય, રાઈટ? તો આ બધા ટોપિક્સ પણ તમારે ધ્યાનમાં રાખવાના. હવે અહીંયા જોઈશું તો સિલેબસના અમુક ટોપિક્સ એવા છે કે એ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ ફોર સેફ સાઈડ આપણે એની બેઝિક ઇન્ફોર્મેશન આપણા પાસે હોવી જોઈએ. તો એમાંનો જે એક ટોપિક છે નંદા ડાયનેસ્ટી, તો પ્લીઝ મિત્રો આમાંથી અત્યાર સુધી પ્રશ્ન નથી પૂછાયેલા, પૂછાઈ બી શકે છે, આપણે એવું નથી કહેતા કે નથી પૂછાયો તો નથી ધ્યાનમાં રાખવાનું, પરંતુ રિલેટિવલી બીજા બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે એના કરતાં તમે જુઓ કે તમારે જ પેપર સેટ કરવું છે તો આપણે જીએસયુમાં 3 સબ્જેક્ટ છે, હિસ્ટ્રી, કલ્ચર અને જીઓગ્રાફી. તો ત્રણેય સબ્જેક્ટ્સમાંથી જીપીએસસી બોર્ડે 5-5 પ્રશ્નો ઉઠાવવાના છે, ઓકે, પિકઅપ કરવાના છે. હવે હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીમાંથી 5, તો હિસ્ટ્રીના ટોપિક્સ ઘણા બધા છે તો એમાંથી જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હશે તેમાંથી એ લોકો વધારે પૂછવાની પ્રોબેબિલિટી છે. એવું નથી કે આમાંથી નહીં પૂછી શકે, કોઈ વાર એમને ઈચ્છા થાય તો પૂછી પણ શકે છે. તો આપણે એક એ વેમાં ચાલવાનું છે કે જે ઇમ્પોર્ટન્ટ છે એને સૌ પહેલાં તમે સારી રીતે પ્રિપેર કરી લો. તમારી પાસે પછી જો ટાઈમ છે, ટાઈમની અવેલેબિલિટી છે તો આ બધા ટોપિક્સમાં જોઈ લો. પરંતુ હું અહીંયા એક મિડલ વે તમને કહું છું કે તમે આની જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન રીડ કરી લો, કે બહુ ડિટેલમાં નહીં પરંતુ બેઝિક ફેક્ટ્સ તમને થોડા ઘણા ખબર હોય નંદા ડાયનેસ્ટી વિશે, ઓકે, તો એ ખાસ રીડ કરી લો કે જેથી કરીને તમારે એવું પણ ના થાય કે કંઈ જ ખબર નથી, અને એવું પણ ના થાય કે પછી તમે આ જ ડાયનેસ્ટીને બહુ જ સારી રીતે પ્રિપેર કરી લો છો. બીજા બધા ઇમ્પોર્ટન્ટ છે તો એને વધારે ફોકસ કરો. આ છે તો અમારા પ્રીવિયસ એનાલિસિસ ઉપરથી અમે કહીએ છીએ કે આની જસ્ટ તમે બેઝિક ઇન્ફોર્મેશન રાખી શકો છો, રાઈટ? તો તમે લોસમાં પણ જઈને નહીં જાઓ અને તમારે છૂટશે પણ નહીં કશું. આગળ વાત કરીએ તો મિત્રો, હવે ફોરેન ઇન્વેઝન, કે જે વિદેશી આક્રમણ થયેલા હતા એના વિશે, તો અહીંયા પ્રશ્ન પૂછાયો છે કે તુર્કીસનું જે કન્ફ્લિક્ટ થયેલું હતું, તુર્કીસ લોકોએ જે આક્રમણ કરેલું હતું તેની મલ્ટી સ્ટેટ સિસ્ટમ ઉપર શું ઇફેક્ટ, ભારતની જે મલ્ટી સ્ટેટ સિસ્ટમ હતી એના ઉપર શું ઇફેક્ટ પડી હતી તે અહીંયા પૂછેલું છે. હવે ઇન્વેઝન થયેલા છે તો એમાં ઈરાનિયન ઇન્વેઝન છે, પછી પર્શિયન ઇન્વેઝન છે, ઓકે, અને એની ઇફેક્ટ શું છે આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે કે ઈરાનિયન ઇન્વેઝન અથવા તો પર્શિયન ઇન્વેઝન અને તેની ઇફેક્ટ શું થઈ હતી તે. હવે કદાચ તમને એવું ના જોવા મળે કે સર મલ્ટી સ્ટેટ સિસ્ટમમાં શું ઇમ્પેક્ટ થઈ હતી એ નથી ખબર, પણ મિત્રો તમને જનરલ ઇન્ફોર્મેશન પણ ખબર હશે ને તો પણ તમે જે લોકોએ કંઈ જ વાંચેલું નથી અથવા તો કંઈ ખાસ નથી ખ્યાલ, તો એના કરતાં તમારું સારું પરફોર્મન્સ રહેશે, બિકોઝ તમે મલ્ટી સ્ટેટના એક્ઝેક્ટલી પોઈન્ટ નથી લખેલા પરંતુ એની અલગ અલગ ઇફેક્ટ પણ લખેલી હશે ને તો પણ તમને માર્ક્સ મળશે, રાઈટ? તો અહીંયા એ અપ્રોચ પણ તમે અપનાવી શકો છો. મિત્રો હવે આગળ વધીશું તો ફોરેન ઇન્વેઝન પછી મૌર્યસ, ઓકે, તો મૌર્યન એમ્પાયર છે, તો મૌર્યન એમ્પાયર એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને મૌર્યન એમ્પાયરમાં પણ મૌર્યન એડમિનિસ્ટ્રેશન છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો કોઈ પણ પેપર સેટ છે તેને મૌર્યન પ્રશ્ન, મૌર્યન એમ્પાયરમાંથી કોઈ પ્રશ્ન પૂછવો હોય તો એ સ્પેશિયલી ફોકસ મૌર્યન એડમિનિસ્ટ્રેશન ઉપર જ કરશે. હવે અહીંયા પૂછેલું જ છે, ઓકે, કે ઇન્ડિયાની ઇન્ડી મેગેસનીઝને જે ઇન્ડિકા છે તો એ ઇન્ડિકામાં મૌર્યના મ્યુનિસિપલ મૌર્યન પીરિયડના મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન માટે કઈ કઈ વસ્તુઓ સૂચવેલી છે અથવા તો વર્ણવેલી છે તે અહીંયા તમારે જણાવવાનું હતું, ઓકે. તો આ રીતેનો અહીંયાથી પ્રશ્ન પૂછાયેલો છે. હવે કયા પ્રશ્નો પૂછાઈ શકાશે અથવા તો કયા કયા ટોપિક્સ તમારે પ્રિપેર કરવાના છે, તો હવે હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીમાં જો અહીંયાથી આ ટોપિકમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય છે તો તમારે સ્પેસિફિકલી એ કયા સોર્સિસમાંથી છે અથવા તો કોઈ પણ
રાજ્યકાળ વિશે પૂછાય છે અથવા તો એ રાજાના શાસનકાળ દરમિયાન કોઈ પણ માહિતી પૂછાય છે, તમારે તેના લિટરરી સોર્સિસ 100% યાદ હોવા જોઈએ કે આ સોર્સિસમાંથી આ માહિતી મળી હતી ને એ અનુસાર અમે કંઈક કરી શકીએ છીએ, રાઈટ? તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો મૌર્યન એમ્પાયર છે તો મૌર્યન એમ્પાયરમાં પણ કયા કયા સોર્સિસમાંથી તમને મૌર્યન એમ્પાયર વિશેની માહિતી મળે છે એ તમારે કોઈ પણ પ્રશ્ન પૂછાય મૌર્યકાળનો તો એમાં એક લાઈન તમારે ફરજિયાત એડ કરવાની રહેશે. હવે કયા કયા સોર્સિસ હતા, તો એમાંથી મેઇન ઇમ્પોર્ટન્ટ છે મેગસ્થિનિસ. તો મેગસ્થિનિસના જે મૌર્યન એડમિનિસ્ટ્રેશન માટેના જે ઓબ્ઝર્વેશન્સ હતા એ તમારે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાના છે. પછી ત્યારબાદ જુઓ તો મૌર્યન એમ્પાયરમાં અશોકાનો ધર્મ સ્તંભ છે, તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક બની જાય છે. અને ધમ્માની ફિલોસોફી શું હતી, એ ધમ્માને પ્રોગ્રેશન એટલે કે આગળ વ્યાપ, તેનો વ્યાપ વધારવા માટે કયા કયા સ્ટેપ્સ લીધેલા હતા, તો એ બધી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને એ ધમ્માનું અત્યારે રિલેવન્સ શું છે પ્રેઝન્ટ ટાઈમમાં, ઓકે? અને તે સિવાય મૌર્ય છે તો મૌર્યનું એડમિનિસ્ટ્રેશન અને તેની સોશિયો ઇકોનોમિક લાઈફ પણ તમારે ઇમ્પોર્ટન્ટ છે. અને ત્યારબાદ કયા કયા રીઝન્સર તેનું ડિક્લાઇન થયેલું છે એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો મૌર્ય છે તો મૌર્યમાં આ મેઇન 3-4 ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જો તમે કવર કરો છો તો તમારું મૌર્યન એમ્પાયર ઓલમોસ્ટ બહુ સારી રીતે તમે પ્રિપેર કરી લેશો. સમજો સીધે સીધા ટોપિક્સની તમે સીધે સીધા ક્વેશ્ચન્સ આમાંથી એવું નહીં, પરંતુ જો કોઈ પ્રશ્ન પૂછાય છે તો એમાંથી તમે આમાંથી ઇન્સ્પિરેશન અથવા તો આમાંથી ટોપિક્સમાં જે મટીરિયલ તમે બનાવેલું છે એમાંથી ઘણું ઓલમોસ્ટ તમે આમાં ઇનપુટ્સ આપી શકો છો, ઓકે? આગળ જોઈશું. તો ત્યારબાદ જે સાઉથ ઇન્ડિયન ડાયનેસ્ટીઝ હતી તો એ સ્ટાર્ટ થાય છે. હવે સાઉથ ઇન્ડિયન ડાયનેસ્ટીઝમાં મેઇન 2-3 ઇમ્પોર્ટન્ટ છે કે એમાં ઘણા બધા સારા સારા પ્રશ્નો પૂછવાના ચાન્સીસ હોય છે. હવે સુંગાસ છે તો સુંગાસ વિશે પ્લીઝ ખાલી એનું ઇમ્પોર્ટન્સ શું હતું એ જોઈ લો, થોડી બેઝિક માહિતી જોઈ લો. સાતવાહના છે તો સાતવાહનાનું આર્ટ અને આર્કિટેક્ચર ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા જુઓ દરેક જે રાજવંશો છે તો એ રાજવંશોની કંઈક કંઈક લાક્ષણિકતા છે, ઓકે? અથવા તો તેમની સમજો ને કે એ જે લાક્ષણિકતા તો નહીં કહી શકાય પરંતુ તેમની જે સ્પેશિયાલિટી છે તો એ સ્પેશિયાલિટી વાઇઝ તમારે જવાનું છે. તો સાતવાહના છે તો સાતવાહનાનું આર્ટ અને આર્કિટેક્ચરમાં ખૂબ જ સારું એવું કન્ટ્રીબ્યુશન છે, તો ત્યાંથી પ્રશ્ન પૂછવાના ચાન્સીસ રહેતા હોય છે. પછી જોઈશું તો કૃષ્ણાસ, તો કૃષ્ણાસ વિશે પ્લસ ફક્ત તમારે બેઝિક ઇન્ફોર્મેશનો ઇનફ છે, વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. પછી આગળ વાત કરીએ તો ગુપ્તાસ, ઓકે? તો ગુપ્તાસ છે તો ગુપ્તાસમાં તમે જુઓ તો ગુપ્તા એમ્પાયર એ મીન્સ કે ગોલ્ડન એજ કહેવાતો હતો, રાઈટ? તો અહીંયા તમે જોઈશો તો ગુપ્તા એમ્પાયરના તમે બેઝિક ટોપિક્સ અથવા તો ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જોઈશો તો એમાં ખાસ આવશે કે તેનું સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ડેવલપમેન્ટ કઈ રીતેનું છે. અને એ પણ અહીંયા તમારે કીવર્ડ અહીંયા રાખવાનું છે કે ટ્રેસ, ઓકે? કે ઇવોલ્વ કઈ રીતે થયું અને પછી આગળ જતા તેની જર્ની કઈ રીતે ની રહેલી હતી તે જોવાનું છે, ઓકે? કે ઉદ્ભવ કઈ રીતે થયો છે તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પછી જોઈએ તો ડેવલપમેન્ટ એમાં એગ્રીકલ્ચરમાં ટ્રેડમાં અને ઇન્ડસ્ટ્રીમાં ઘણું સારી રીતે થયું હતું અને તે ગુપ્તા દરમિયાન તેને વેલફેર પ્રોટેક્શન પણ પ્રોવાઈડ કરતું હતું. એ બેમાં સમજો ને કે આખો આખો ક્વેશ્ચન તમે જોઈ શકો છો. અહીંયા આપણે ક્વેશ્ચન્સને ડિસ્કસ નથી કરતા એટલા માટે જસ્ટ ઓવરવ્યૂ જ આપીએ છીએ. મારો મેઇન ઓવરવ્યૂ સોરી મેઇન અહીંયા ઇન્ટેન્શન એ છે કે ગુપ્તા છે તો આ રીતેના પ્રશ્ન પૂછાયેલા છે, ઓકે? અહીંયા તેની ઇકોનોમિક સ્ટ્રક્ચરમાંથી પ્રશ્ન પૂછાયેલો છે, ઓકે? પરંતુ હવે તમારે કયા ટોપિક્સ ધ્યાનમાં રાખવાના છે તો અહીંયા આપણે પૂછાયેલા પ્રશ્નોને પણ ધ્યાનમાં રાખીશું અને પ્રોબેબલ ટોપિક્સ પણ જોઈ લઈશું. તો અહીંયા જોઈશું સૌ પ્રથમ, ઓકે, તો ગુપ્તા એમ્પાયર હતું તો એના સોર્સિસ કયા કયા છે. પછી એડમિનિસ્ટ્રેશન, તો એમાં ઇકોનોમી બ્યુરોક્રેસી અને સોશિયલ લાઈફ. અહીંયા જે પ્રશ્ન પૂછાયેલો હતો જે ગુપ્તા એમ્પાયર હતું, ઓકે, તો એના વેલફેરના પ્રોટેક્શન માટે જે એગ્રીકલ્ચર ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી હતી, ઓકે, તો એમાં બહુ જ સારા વેમાં બહુ જ નોટવર્થી ડેવલપમેન્ટ તમને જોવા મળે છે. એ બાબત ઉપર તમારે ચર્ચા કરવાની છે એ રીતે હું પૂછું છું. હવે મિત્રો અહીંયા મારે જે તમને સમજાવવાનું છે ને હું એ જ સમજાવીશ કે જુઓ તમે ગુપ્તા એમ્પાયરની ઇકોનોમી વિશે ભણેલા હશો, તેની સોશિયલ લાઈફ વિશે તમને ખબર હશે, તેની બ્યુરોક્રેટિક સ્ટ્રક્ચર કયા રીતેનું છે અને એ બધાનું સેના ઉપર કન્ટ્રીબ્યુશન હશે, તો જે સ્ટેટ છે એ સ્ટેટના વેલફેર પ્રોટેક્શન માટે, ઓકે? તો આ જ વસ્તુ તમારે અહીંયા લખશો તો તમારો પોઈન્ટ મીન્સ તમારી જે ક્વેશ્ચનની જે ડિમાન્ડ છે એ ઓટોમેટિકલી ફલફિલ થઈ જશે. એટલે તમારે જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ તમે જો સારા વેમાં યાદ રાખી લીધી હશે તો તમારે એના ઉપરથી કોઈ પણ ઇન્સ્પાયર થઈને પ્રશ્ન પૂછાય છે તો એ તમે ઇઝીલી એટેમ્પ્ટ કરી શકશો.
ત્યારબાદ જુઓ તો આર્ટ અને આર્કિટેક્ચર પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક બને છે અને લિટરેચર કે ગુપ્ત એમ્પાયર દરમિયાન જે લિટરેચર હતું તો એના વિશે તમારે ધ્યાન રાખવાનું એના વિશે તમારે માહિતી મેળવી લેવાની છે ઓકે પછી અહીંયા આગળ વાત કરી જ હતી કે ત્યાં ગુપ્ત એજમાં સાયન્સ અને ટેકનોલોજીમાં ડેવલપમેન્ટ ખૂબ જ સારી રીતે જોવા મળે છે તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અગાઉ પણ પૂછાયેલો છે પરંતુ હજી પણ તમારે એવું નથી કે ચલો પૂછાઈ ગયો છે એને એને થોડું મોલ્ડ કરીને એને થોડું ટ્વિસ્ટ કરીને તમને બીજા વેમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે આ જ ટોપિકમાંથી તો ક્યારે એવું નહીં વિચારવાનું કે અહીંયાથી ટોપિક પૂછાઈ ગયો છે તો હવે નથી ધ્યાન રાખવાનું રાઈટ આગળ વધીએ તો ગુપ્તા એમ્પાયર પછી તમે જોઈશો તો હર્ષવર્ધન ઓકે હવે હર્ષવર્ધન છે તો હર્ષવર્ધનમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્પેશિયલી સિલેબસનો કીવર્ડ્સમાં લખેલું છે કે હર્ષવર્ધનાઝ રિલેશન વિથ ગુજરાત ઓકે તો એ રીતેનો સ્પેશિયલી ટોપિક છે અને અહીંયા તમે જુઓ તો આ ક્લાસ 3 નો પ્રશ્ન છે કે હર્ષવર્ધનના ગુજરાત સાથેના સંબંધો ઉપર તમારે શોર્ટ નોટ જણાવવાની છે મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે સિલેબસના ટોપિક્સ તમારે ખાસ ધ્યાન રાખવાના છે એમાં સ્પેસિફિકલી લખેલું હતું હર્ષવર્ધનાઝ રિલેશન વિથ ગુજરાત તો અહીંયા એમાં આગળ ખાલી એટલું એડ કરી દીધું કે રાઇટ એ શોર્ટ નોટ ઓન બરાબર એટલે તમે જુઓ તો આ વેમાં જો તમે પ્રિપેર કરશો તો તમારે બહુ જ એવું લાગશે કે સર અમે જે પહેલેથી પ્રિપેર કર્યું હતું એ જ વેમાં પેપર પૂછાયેલું છે રાઈટ તો આપણો એપ્રોચ પણ એ જ છે કે પહેલેથી તમે એટલી સારી રીતે પ્રિપેરેશન કરી લો કે જેથી કરીને સોરી તો જેથી કરીને તમારે સ્ટેટિક પોર્શનમાં ક્યારેય માર્ક્સ ઓછા આવવાના ચાન્સીસ રહે નહીં હવે હર્ષવર્ધનમાં તમારે બીજા કયા કયા ટોપિક ઉપર ફોકસ કરવાનો છે તો હર્ષવર્ધને જે પણ કન્ક્વેસ્ટ એટલે કે તેને જે વિજય તેના જે વિજય મેળવેલા છે એ તમારા આક્રમણો છે અને એમાં જે વિજય મેળવેલા છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પછી તેના એડમિનિસ્ટ્રેશનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરેલ છે અને તેના ગુજરાત સાથેના સંબંધો કયા કયા રહેલા છે અને કયા વિમાં છે એ તમારે ખાસ જોવાનું છે પછી જુઓ તો અહીંયા હું તમને કહીશ કે ચાલુક્યાસ એટલે કે સોલંકી વંશ ઓકે તો સોલંકી વંશ છે તો એમાં તેમની એચિવમેન્ટ કઈ રહેલી છે અને તેનો ગુજરાત ઉપરનો ફોકસ કઈ રીતેનો હતો એટલે ગુજરાત સાથેના સંબંધો અથવા તો ગુજરાતમાં તેનું સ્થાપત્ય કયા વિમાં હતું કયા કયા ઇમ્પોર્ટન્ટ રાજા રાજવીઓ હતા એ બધું જોવાનું છે અહીંયાથી પ્રશ્ન પૂછાયેલો નથી પરંતુ હું કહીશ કે અહીંયા પ્રશ્ન પૂછવાના ચાન્સીસ છે ઓકે બીકોઝ જીપીએસસી છે તો ઘણી બધી વખત એનો એપ્રોચ એવો હોય છે કે જ્યાંથી નથી પૂછાયો તો એ આપણે જોવાનો છે તો ચાલુક્યાસ છે તો ચાલુક્યાસમાંથી હજી સુધી પ્રશ્ન નથી પૂછાયો પરંતુ એ ઇમ્પોર્ટન્ટ ટોપિક બને છે બીકોઝ સોલંકી વંશ ગુજરાતમાં પણ સારું એવું યોગદાન ધરાવે છે તો હજી પણ કહું છું ચાલુક્યાસને બહુ સારા વેમાં તમે પ્રિપેર કરજો ઓકે આગળ વધીએ અહીંયાથી જે તમને કોઈ ઇનપુટ્સ આપવામાં આવે છે તો એ ઘણું બધું અમે વિચારી અને પછી તમને ઇનપુટ્સ આપતા આવીએ છીએ અમારા ઓબ્ઝર્વેશન્સ અહીંયા વર્ક કરતા હોય છે રાઈટ તો અહીંયા કહીએ છીએ કે ચાલુક્યાસ ચાલુક્યાસમાંથી પૂછાઈ શકે છે ઓકે ચાલુક્યાનું કન્ટ્રીબ્યુશન ચાલુક્યાનું ચાલુક્યામાં ચાલુક્યાસ ડાયનેસ્ટી છે તો એમાં આર્ટ એન્ડ આર્કિટેક્ચર પણ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે એ તો એ ટોપિક પણ તમે અહીંયા એડ કરી શકો રાઈટ આર્કિટેક્ચર ઓકે હવે એચિવમેન્ટ્સ અને ફોકસ ઓન ગુજરાત શું છે તો એમાં આપણે એ ટોપિક અંદર ઇન્ક્લુડેડ કરેલો એક જનરલ ટોપિક અહીંયા લખેલો છે બાકી ડિટેલ ટોપિક છે તો ડિટેલ ટોપિકમાં તમારે આર્કિટેક્ચર પણ એડ કરી શકાય ઓકે આગળ વધીએ તો ત્યારબાદ તમે જુઓ તો રાષ્ટ્રકૂટાસ છે હવે રાષ્ટ્રકૂટાસ માટે તમને હું ફરીથી કહીશ કે એના માટે જસ્ટ તમારે બેઝિક ઇન્ફોર્મેશન જ જરૂરી છે ઓકે આગળ વધી તો હવે વિજયનગર એમ્પાયર છે તો વિજયનગર એમ્પાયર એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને તમને પ્રશ્ન જોવા મળશે યા તો અલ્ટરનેટ ઇયરમાં તમને પ્રશ્ન જોવા મળી શકે છે કે ચલો આ વર્ષે કોઈ વિજયનગરમાંથી પ્રશ્ન નથી પૂછાયો તો હવે પછી જે એક્ઝામ લેવાય છે તો એમાં તમને 100% વિજયનગરમાંથી પ્રશ્ન પૂછાશે જ હવે બીજે આ જે ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે જીપીએસસી 2016-17 તો નયનકારા જે સિસ્ટમ છે ત્યાંની વિજયનગર એમ્પાયરની તો એના ઉપર તમારે બ્રીફ નોટ લખવાનું થયું ઇમ્પોર્ટન્ટ છે આ યાદ રાખજો તમે પછી જુઓ તો વિજયનગર એમ્પાયર અને બહામની સલ્તનત એના વચ્ચે બહુ બધા કોન્ફ્લિક્ટ્સ હતા તો એના માટેના મેઇન રીઝન્સ કયા કયા હતા એ પણ અહીંયા પૂછાયેલું હતું હવે તમારે કયા કયા ટોપિક્સ ઉપર ફોકસ કરવાનું છે વિજયનગર એમ્પાયરમાં તો વિજયનગરનું જે એડમિનિસ્ટ્રેશન હતું ઓકે તો એ ખાસ યાદ કરવાનું યાદ રાખવાનું છે તમારે એના વિશે નોટ્સ બનાવવાની છે અને તેના કોઇન્સ બરાબર એ કોઇન્સ ઉપરથી તમે ઘણી બધી વસ્તુ મેળવી ઘણી બધી વસ્તુઓ તમને ખબર પડી શકે છે ઓકે અને પછી અહીંયા જે ટોપિક પૂછાયેલો તો એ જ રીતેનું છે કે કોન્ફ્લિક્ટ્સ બિટવીન વિજયનગર એન્ડ બહામની સલ્તનત ઓકે કોઇન્સ ઉપરથી તમને જોવા મળશે કે ત્યારે ત્યારના સમયમાં તે લોકોનું સોશિયલ લાઈફ કેવી હતી પછી
ટ્રેડ રિલેશન્સ પણ કોઇન્સ કોઇન્સ છે હિસ્ટોરિકલ સોર્સિસનો જ એક પાર્ટ છે. તો કોઇન્સ ઉપરથી તમે સમાજ વિશે જાણી શકો છો, ત્યાંના જે રાજા રજવાડાઓ હતા એ સમૃદ્ધ હતા કે નહીં એ પણ માહિતી તમને મળી શકે છે. રાઈટ, તો સોશિયો ઇકોનોમિક લાઈફ, પોલિટિકલ લાઈફ એના વિશે પણ થોડા ઘણા ઓવરવ્યૂઝ તમને કોઇન્સ ઉપરથી પણ મળી શકે છે. અને વિજયનગર એમ્પાયરમાં છે તો કોઇન્સ ત્યાં પણ છે, અને ગુપ્તા એમ્પાયર ઓકે એ પણ આગળ છે. તો આટલા બધા ટોપિક્સ તમારે વિજયનગર એમ્પાયર માટે પ્રિપેર કરવાના રહેશે. અહીંયા આગળ વધીશું તો વિજયનગર બાદ તમારે પલ્લવાસ આવે છે. હવે પલ્લવાસ છે તો પલ્લવાસનું આર્કિટેક્ચરમાં ખૂબ જ યોગદાન છે, અને એમાં પણ ટેમ્પલ આર્કિટેક્ચર ઓકે. તો અહીંયા તમને હું એ જ કહીશ કે પલ્લવાસ છે તો પલ્લવાસમાંથી જો પ્રશ્ન પૂછાશે ને તો પલ્લવાસના લોકલ એડમિનિસ્ટ્રેશન વિશે ક્યારેય પ્રશ્ન નહીં પૂછાય, અથવા તો તેના એડમિનિસ્ટ્રેશન વિશે નહીં પૂછાય. એડમિનિસ્ટ્રેશન વિશે પ્રશ્ન પૂછવાનો હશે તો યા તો વિજયનગરમાંથી પૂછાશે, યા તો મૌર્યન એમ્પાયરમાંથી પૂછાશે. પરંતુ જો તમારે પલ્લવાસ છે તો પલ્લવાસમાંથી આર્ટ અથવા તો આર્કિટેક્ચર અથવા લિટરેચર આ સિવાય કોઈ પ્રશ્ન પૂછાશે નહીં. અહીંયા તમે જુઓ જે લેટેસ્ટ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે એ જ છે કે પલ્લવાસ છે તો પલ્લવાસનું આર્ટ લિટરેચરમાં કયા રીતેનું ભારતના સાંસ્કૃતિક વારસામાં યોગદાન છે તે તમારે વર્ણવવાનું છે, ચકાસવાનું છે. રાઈટ, તો અહીંયા પણ મેં કહ્યું કે જો પલ્લવાસમાંથી કોઈ પ્રશ્ન પૂછાવવાનો હોય તો આ બે ટોપિકમાંથી જ તેઓ પૂછી શકે છે, અને જે લાસ્ટ યર પૂછાયેલો પણ હતો ઓકે. એ જ રીતે તમે જુઓ તો પલ્લવાસ બાદ ચોલાસ આવે છે. તો ચોલાસનું પણ એવું જ છે કે સોરી ચોલા છે તો ચોલાના એડમિનિસ્ટ્રેશનમાંથી જ સારો એવો પ્રશ્ન બની શકે છે, બિકોઝ તે લોકોની સિદ્ધિ આમાં સારી છે. મીન્સ કે તે લોકોનું જે ખાસિયત કહી શકાય ઓકે, તો એ જ હતી કે તેનું લોકલ સેલ્ફ ગવર્નન્સની જે સિસ્ટમ હતી એ ખૂબ જ સારી હતી. તો પ્રશ્ન પૂછાશે તો ચોલાના એડમિનિસ્ટ્રેશન ઉપર જ પ્રશ્ન પૂછાઈ શકે છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા મારો એપ્રોચ જ એ છે કે કયા ટોપિકમાંથી કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એ જ તમને બતાવી છે. રાઈટ, યસ. આગળ વધીશું તો જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, એમાં ત્રણ ઇન્સ્ટિટ્યૂટ આપેલે છે, તક્ષશિલા, નાલંદા અને વલ્લભી. તો આ ટોપિક પણ ઇમ્પોર્ટન્ટ છે ઓકે. તો અહીંયા પ્રશ્ન પૂછાના ચાન્સીસ છે, આ પણ તમે ધ્યાન રાખજો. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન્સ ઉપર એક પ્રશ્ન પૂછાઈ શકે છે, હજી સુધી જીપીએસસી એ મેઇન્સમાં નથી પૂછેલો. રાઈટ, તો હવે અહીંયા તમારે આ ત્રણે ત્રણ ઇન્સ્ટિટ્યૂટ વિશે જોઈ લો, સારી રીતે તેની માહિતી મેળવી લો ઓકે. પછી કઈ ઇન્સ્ટિટ્યૂટ આ વલ્લભી છે અથવા તો નાલંદા છે, તો એ તક્ષશિલા કરતા અથવા તો નાલંદા છે તો કયા કયા ડિફરન્સીસ હતા, અને કેમ કોઈ ઇન્સ્ટિટ્યૂટ વધારે ફેમસ થઈ ગઈ હતી, કોઈ કેમ નથી થયેલી, અત્યારે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે એના એને અને આને કઈ રીતના રિલેવન્સ છે, એ બધી વસ્તુઓ પણ તમારે અહીંયા ધ્યાન રાખવાની રહેશે. અને કહું છું હજી પણ આ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પ્રશ્ન પૂછાના ચાન્સીસ છે, હજી સુધી નથી પૂછાયેલા ઓકે. આગળ વધીએ તો જે ફોરેન ટ્રાવેલર્સ છે તો એ ટ્રાવેલર્સ અહીંયા ઘણા બધા હિસ્ટોરિકલ કન્ટ્રીબ્યુશન્સ આપીને કરેલા છે. રાઈટ, એમના જે ફાઇન્ડિંગ્સ છે એ ફાઇન્ડિંગ્સ ઉપરથી ઘણી બધી આપણને માહિતી મળી શકે છે, અને તે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે તમે જુઓ તો અહીંયા સ્પેસિફિકલી ટોપિક મેન્શન છે, અને એ જ વસ્તુ અહીંયા પૂછેલી હતી ઓકે, કે ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેન ટ્રાવેલર્સ એકાઉન્ટ એઝ સોર્સ ઓફ રિકન્સ્ટ્રક્શન ઓફ ઇન્ડિયન એન્શન્ટ હિસ્ટ્રી ઓકે, કે તેમના ટ્રાવેલર્સના કન્ટ્રી જે પણ ફાઇન્ડિંગ્સ હતા તો એનું આપણી એન્શન્ટ ઇન્ડિયન હિસ્ટ્રી છે તો એને રિકન્સ્ટ્રક્શન કરવા માટે એક મહત્વનો સોર્સ બની જાય છે, એના ઉપર તમારે જવાબ લખવાનો છે. હવે અહીંયા એક જ સિમ્પલ બને છે કે એ લોકોના એટલે કે ફોરેન ટ્રાવેલર્સ હતા એમના ફાઇન્ડિંગ્સ કયા કયા છે એ અહીંયા તમારે લખવાનું છે, એનું ઇમ્પોર્ટન્સ અને સિગ્નિફિકન્સ તમારે સમજાવવાનું છે. આગળ વધીશું તો ત્યારબાદ રાજપૂત પીરિયડ, આ રીતેનો પણ ટોપિક છે. હવે રાજપૂત પીરિયડ છે તો મિત્રો અહીંયા હું તમને એટલું જ કહીશ કે બેઝિક ઇન્ફોર્મેશન રીડ કરી શકો છો. પછી જે ચાલુક્યાસ હતું તો ચાલુક્યાસમાં આપણે સ્પેસિફિકલી પછી તમે જુઓ તો સોલંકી કાળ એ ગુજરાતની હિસ્ટ્રીનો ટોપિક છે, એમાં એ લોકોએ સ્પેસિફિકલી મેન્શન કરેલું છે. તો અહીંયા હું કહીશ કે જો ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે ગુજરાતમાં સોલંકી કાળનું ખૂબ જ મહત્વ છે, એ પણ સુવર્ણયુગ ગુજરાત માટેનો કહેવાય છે. તો અહીંયા એ જ પૂછાયેલું હતું ઓકે, કે ત્યારે પોલિટિકલ અને કલ્ચરલ સેક્ટર કયા બેમાં હતા એના વિશેની અહીંયા માહિતી પૂછેલી હતી. હવે અહીંયા તમને કહીશ કે સોલંકી યુગનું કન્ટ્રીબ્યુશન, હવે કન્ટ્રીબ્યુશનમાં અલગ અલગ બધી જ વસ્તુ આવી જાય, સોશિયો, પોલિટિકલ, ઇકોનોમિક, આર્કિટેક્ચર, લિટરેચર, આ બધી જ વસ્તુઓ આ બધા જ અલગ અલગ ડાયમેન્શન તમારે કવર કરવાના રહેશે સોલંકી કાળમાં. સોલંકી કાળ માટેની વાત કરીએ તો હવે ત્યારબાદ અહીંયા બીજો એક સ્પેશિયલ ટોપિક બને છે, ઇન્વેઝન ઓફ ગઝની અને ઘોરી. આ પણ પ્રોબેબિલિટી છે કે અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે છે. રાઈટ, તો એ ઇમ્પેક્ટ એટલે કે ઇન્વેઝન છે તો એની અસર શું થઈ હતી, અને પછી બીજું તમારે એ ધ્યાન રાખવાનું છે કે
ભારતના જે પણ રૂરલ્સ છે એ તુર્કો દ્વારા પરાજિત કેમ થયા એના માટેના પણ કારણો છે. હવે અહીંયા અમારું એનાલિસિસ એ કહે છે કે આ જે ટોપિક છે તો એમાંથી 10 માર્ક્સના જો કોઈ પ્રશ્ન પૂછા હોય તો આ બે કે ત્રણ ટોપિકમાંથી જ એ લોકો પ્રશ્ન બનાવી શકે છે, રાઈટ? બીજા બધા એટલા બધા સારા ટોપિક્સ આમાં નથી બની શકતા. તો જો તમારે ઇન્વેઝન ઓફ ગઝની અને ગોરી ટોપિક કવર કરવો છે તો આ બે મુદ્દાઓ તમે નોટ ડાઉન કરી લો. કંઈ પણ પૂછાશે તો પણ તમને આમાંથી ઘણા બધા ઇનપુટ્સ મળી શકશે. ઓકે, આગળ વધીશું. તો ત્યારબાદ તમે જુઓ તો દિલ્હી સલ્તનત એક ઇમ્પોર્ટન્ટ ટોપિક અહીંયા બને છે. હવે દિલ્હી સલ્તનત છે તો એ ઘણો લાંબો વિષય છે, લાંબો સબ્જેક્ટ છે, અરે સોરી લાંબો ટોપિક છે. તો એમાં અત્યાર સુધી શું પૂછાયેલું છે તો અલાઉદ્દીન ખિલજી છે એ ઇમ્પોર્ટન્ટ રૂલર રહી ચૂકેલા છે, અને તેમના રૂલમાં પણ તમે જોયું તો માર્કેટ રિફોર્મ્સ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતા. ઓકે, તો એ માર્કેટ રિફોર્મ્સના મેજર ઓબ્જેક્ટિવ્સ કયા કયા હતા, કયા કયા હેતુઓથી માર્કેટમાં રિફોર્મ કરવામાં આવેલા હતા અને કયા કયા રિફોર્મ્સ કરેલા હતા એ તમારે અહીંયા પૂછેલા હતા. હવે જુઓ આગળ વાત કરીએ તો ખિલજી સોરી દિલ્હી સલ્તનતમાંથી આ એક પ્રશ્ન પૂછાયેલો છે. હવે ખબર નથી જીપીએસસી છે તો જીપીએસસીને જે મુસ્લિમ શાસકો છે એના પ્રત્યે અણગમા જેવું છે, એટલો બધો ડિટેલમાં મીન્સ કે ઇમ્પોર્ટન્ટ છે હિસ્ટ્રી માટે. પરંતુ જીપીએસસી બોર્ડ દ્વારા દિલ્હી સલ્તનત, મુઘલ એમ્પાયર એ બધા રિલેટિવલી ઓછા પ્રશ્નો પૂછાયેલા છે. હવે આપણે તમને એવું નથી સજેસ્ટ કરતા કે આ સબ આ તમારે ના પ્રિપેર કરવું જોઈએ. હું તમને એ કહીશ કે પ્રિપેર કરવું જોઈએ, બિકોઝ કોઈ પણ બોર્ડ હોય છે તો એ બોર્ડ ગમે ત્યારે એપ્રોચ ચેન્જ કરી શકે છે. એટલે આપણે પ્રીવિયસ ટ્રેન્ડથી એવું જ નથી બ્લાઇન્ડલી નથી ફોલો કરવાનું કે ચલો હવે આ જ ટ્રેન્ડમાં પેપર સેટ થશે. પરંતુ ટોપિક છે તો ટોપિકમાંથી જસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ કરવું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તે અહીંયા હું તમને એ જ વાત કરીશ કે દિલ્હી સલ્તનત છે તો દિલ્હી સલ્તનતમાં તમે જુઓ તો સૌ પ્રથમ ઇક્તા સિસ્ટમ વિશે તમને નોટ ડાઉન કરી લો. પછી ત્યારબાદ રૂલર આવે છે અલાઉદ્દીન ખિલજી. તો અલાઉદ્દીન ખિલજીમાં પણ મિલિટરી અને એડમિનિસ્ટ્રેટિવ, માર્કેટ કંટ્રોલ અને ઇકોનોમિક રિફોર્મ આટલા જે રિફોર્મ છે એના વિશેની માહિતી હોવી જોઈએ, બીજું કંઈ જરૂરી નથી. ત્યારબાદ તુગલક ડાયનેસ્ટીમાં તમે જુઓ તો મોહમ્મદ બિન તુગલકની જે રિલિજિયસ પોલિસી હતી બરાબર, તેની જે ધાર્મિક વિચારસરણી હતી તો એ તમે ખાસ જોઈ લો. બરાબર, અહીંયા એ જ કહીશ કે જે ઇમ્પોર્ટન્ટ છે એ જ જુઓ, જેમાંથી 10 માર્ક્સના પ્રશ્નો બની શકે છે એ જ જુઓ, બીજું નથી જોવાની જરૂર. પછી તમે જુઓ તો જે રીતે અલાઉદ્દીન ખિલજીના માર્કેટ રિફોર્મ્સ વિશે પ્રશ્ન બની શકે છે તો એ જ રીતે મોહમ્મદ બિન તુગલકની રિલિજિયસ પોલિસી વિશે પ્રશ્ન પૂછાઈ શકે છે, અથવા તો તેના અને અથવા તો ફિરોઝ શાહ તુગલક છે તો એ ફિરોઝ શાહ તુગલકના એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ વિશે પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે, અને સલ્તનત પીરિયડ દરમિયાન જે ઇકોનોમી હતું તો એમાં ટેક્સેશન, ટ્રેડ, ઇન્ડસ્ટ્રી અને સોશિયલ લાઈફ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ તમે એક જોઈ શકો છો. એટલે કે દિલ્હી સલ્તનત તમારે પ્રિપેર કરવું છે તો આટલી વસ્તુ જોઈ લો, બીકોઝ 10 માર્ક્સનો પ્રશ્ન આ વેમાં પૂછાઈ શકે છે. ધેટ્સ ઇટ. ઓકે, હવે ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આ ખાસ તમારે ધ્યાન રાખવાનો છે, બીકોઝ ઘણો બધો સારો ટોપિક છે ને પૂછાઈ શકવાના ચાન્સીસ છે. ભક્તિ મુવમેન્ટ, ભક્તિ એન્ડ સૂફી મુવમેન્ટ. તો અહીંયા ઓલરેડી પૂછાયેલા છે બે પ્રશ્નો કે ભક્તિ મુવમેન્ટનું ઇમ્પોર્ટન્સ સમજાવો. ઓકે, અને પછી ભક્તિ મુવમેન્ટમાંથી તમે જુઓ કે એક નહીં, ભક્તિ મુવમેન્ટમાંથી તમે વિચારશો ને તો અલગ અલગ બહુ બધા ડાયમેન્શન એને અલગ વેમાં બીજા કોઈ એસ્પેક્ટ સાથે કનેક્ટ કરી અને પછી ઘણા બધા પ્રશ્નો બની શકે છે. આ ક્લાસ 3 નો પ્રશ્ન છે કે વિરોધ અને ભક્તિ મુવમેન્ટ એ વિરોધ અને અસંમતિનું આંદોલન હતું, તેના વિશે તમારે ટિપ્પણી કરવાની છે. એટલે તમે જુઓ કે ભક્તિ મુવમેન્ટને અલગ અલગ બહુ જ બધી રીતે તમે કરી શકો છો કે ભક્તિ મુવમેન્ટ દ્વારા લોઅર સ્ટાટાનું કયા વેમાં અપલિફ્ટમેન્ટ જોવા મળે છે, તેનું વર્નાક્યુલર લેંગ્વેજમાં શું ઇમ્પોર્ટન્સ છે. પછી તમે જુઓ તો એ કેટલા હદે સક્સેસ રહેલું છે, કેટલા હદે નથી રહેલું, અત્યારે પ્રેઝન્ટ ટાઈમમાં શું છે. પછી અલગ અલગ જે સંતો થઈ ગયેલા છે એમના કન્ટ્રીબ્યુશન્સ વિશે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, રાઈટ? ભક્તિ મુવમેન્ટની આપણી સોસાયટીમાં શું ઇફેક્ટ છે, એનાથી આપણે બ્રધરહુડ છે, પછી કાસ્ટિઝમ છે, એ બધા બહુ જ બધા ટોપિક્સ ઉપર પ્રશ્ન બની શકે છે. હવે અહીંયા એ જ બધું લખેલું છે કે પહેલા તો ભક્તિ મુવમેન્ટના ઇમર્જન્સ એટલે કે તેના ઉદ્ભવ માટેના કારણો કયા કયા છે એ તમારે જણાવવાના છે, પછી તેનું ઇમ્પોર્ટન્સ શું છે. ઓકે, તો એ તો અહીંયા આપણે પ્રશ્ન પૂછાઈ જ ગયેલો છે. ત્યારબાદ તમે જુઓ તો ભક્તિ મુવમેન્ટના મેઇન ફીચર્સ કયા કયા છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો એના ઉપરથી પણ કોઈ પણ પછી પ્રશ્ન પૂછાય તો તમને થોડી ઘણી કદાચ જો બહુ ડિટેલમાં તમે ના વાંચી શક્યા હોય, ના યાદ રાખી શક્યા હોય તો આ રીતેના જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એના પણ જનરલ પોઈન્ટ્સ તમે તેમાં થોડા એડ કરી શકો છો. અને જે મેઇન ઇમ્પોર્ટન્ટ ફિલોસોફર્સ મેં કહ્યું કે ગુરુ નાનક છે, સંત કબીર છે, રાઈટ? તો એ રીતના જ બીજા બધા ઇમ્પોર્ટન્ટ ફિલોસોફર્સ વિશેની પણ તમને ખ્યાલ હોવી જોઈએ અને તે લોકો તેમના સ્પેશિયલ કન્ટ્રીબ્યુશન્સ કયા કયા છે એના વિશે પણ તમારે નોંધ લેવી પડશે. આગળ વાત કરીએ તો ભક્તિ મુવમેન્ટ બાદ તમે જુઓ તો મુઘલ એમ્પાયર આવે છે. હવે અગાઉ મેં કહ્યું એ રીતે
કે મુઘલ એમ્પાયર એ ઇમ્પોર્ટન્ટ છે પરંતુ જીપીએસસી બોર્ડને થોડો અણગમો છે મુસ્લિમ શાસકોથી. ઓકે, એવું આપણે કહી નથી શકતા, પરંતુ તેમના પ્રીવિયસ ક્વેશ્ચન્સના ટ્રેન્ડ ઉપરથી થોડું એવું જોવા મળે છે. રાઈટ, હવે મુઘલ એમ્પાયર છે તો મુઘલ એમ્પાયરમાં અત્યાર સુધી પ્રશ્ન જોવા નથી મળેલો, પરંતુ મિત્રો પૂછાઈ પણ શકે છે. તો ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું છે, શેરશાહ સૂરીનું જે એડમિનિસ્ટ્રેશન છે, અકબરની જે પોલિસીઝ રહેલી છે અલગ અલગ, ઔરંગઝેબની પોલિસીઝ છે એ ધ્યાન રાખજો, મુઘલ એડમિનિસ્ટ્રેશન વિશે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહીશ મનસબદારી સિસ્ટમ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, હજી પણ કહું છું મનસબદારી સિસ્ટમ વિશે બને એટલું સારી રીતે તમે નોલેજ કલેક્ટ કરી શકો છો. પછી જાગીર સિસ્ટમ, તેનું રેવન્યુ ફાર્મિંગ, આ ટોપિક બધા ઇમ્પોર્ટન્ટ છે. અને નીચે છે એક બે ટોપિક હજી પણ, કે મૌર્ય સોરી મુઘલ એમ્પાયર છે તો મુઘલ એમ્પાયરના ડિક્લાઇન થવાના કારણો કયા હતા, કે તેના પતન માટે કયા કારણો હતા. આ પણ સારો એવો ટોપિક છે, બીકોઝ પૂછાઈ શકે છે 10 માર્ક્સમાં. ઓકે, તો તેના કારણો વિશે પણ તમારે જણાવવાનું છે, સમજો, અથવા તો ઉપરના કોઈ એક કે બે ટોપિકને ક્લબ કરી પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે, તો મુઘલ એમ્પાયર છે તો મુઘલ એમ્પાયરમાં તમારે ઘણો લાંબો ટોપિક છે, પરંતુ આટલી આટલી વસ્તુઓ જોડું તમે ખ્યાલ હશે તો તમારું ઓવરઓલ બધું કમ્પ્રિહેન્સિવ કવરેજ તમે કરી શકશો, કે જે મેઇન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે પર્ટિક્યુલરલી. ત્યારબાદ આપણે વાત કરીશું તો મરાઠા એમ્પાયર, તો મરાઠા એમ્પાયર જીપીએસસી મીન્સ કે એ પૂછાય છે, એ સમજો કે ફિલોસોફી એ લોકોની રહેલી છે, તો ડિટેલમાં તો આપણે એના વિશે વધારે નથી ચર્ચા કરવી કે એ લોકોને કેમ પેલા ઉપર ભાર નથી આપતા, કેમ હિન્દુ રાજા ઉપર ભાર આપે છે, ઇટ્સ ઓકે. આપણા માટે તો હિસ્ટ્રી છે, એ હિસ્ટ્રી સબ્જેક્ટને જોવાનું છે કે હિસ્ટ્રીમાં બધું જ આવે છે. રાઈટ, અલગ અલગ શાસકો વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા તમે જુઓ તો મરાઠા એમ્પાયર છે તો મરાઠા એમ્પાયરમાં જ એના એડમિનિસ્ટ્રેશનમાં ચોથ અને સરદેશમુખી એ રીતેની એક સિસ્ટમ જોવા મળતી હતી, તો એના વિશે તફાવત પૂછેલો હતો. અને પછી મરાઠા એમ્પાયરના પતનના કારણો તમારે અહીંયા જણાવવાના હતા. હવે અહીંયા બીજા કયા કયા ટોપિક્સ વિશે તમારે ધ્યાન રાખવાનું છે, તો મરાઠા એડમિનિસ્ટ્રેશન, ઓકે, એમાંથી જ આ પ્રશ્ન પૂછાયો હતો. પછી તેનું રેવન્યુ એડમિનિસ્ટ્રેશન કયા વેમાં હતું, ઓકે, કરવેરાની વ્યવસ્થા અને મિલિટરી એડમિનિસ્ટ્રેશન. અને ત્યારબાદ અહીંયા જે ટોપિક આપણે કયો હતો એ જ અહીંયા તમારે જોઈ લેવાનો છે, કે કોલેપ્સ ઓફ મરાઠા એમ્પાયર, ઓકે, અથવા તો કોઝિસ ઓફ ડિક્લાઇન ઓફ મરાઠા. રાઈટ, તો મરાઠા એમ્પાયરમાં જે વાત કરવાની હતી તે આ છે. હવે તમે જુઓ તો અહીંયા આપણે એન્શિયન્ટ હિસ્ટ્રી, પ્રાચીન ઇતિહાસ અને મધ્યકાલીન ઇતિહાસ એના બધા ટોપિક્સ ઓલમોસ્ટ આપણે જોઈ ચૂક્યા છીએ કે તેમાં તમારે કયા બેમાં એપ્રોચ રાખવાનો છે. હવે અહીંયા વાત કરીશું કે આધુનિક ઇતિહાસ, ઓકે, આધુનિક ભારતનો ઇતિહાસ છે એના સારા એવા ટોપિક્સ હજી હવે અહીંયાથી ચાલુ થાય છે. તો જે યુરોપિયન્સનું અહીંયા ભારતમાં આગમન થયેલું હતું એ ટોપિક છે, તો એ ટોપિક્સમાં હજી સુધી પ્રશ્ન 10 માર્ક્સનો બહુ સારા એવામાં નથી બની શકેલો, ઓકે, પરંતુ હવે તમારે કંઈ ધ્યાન રાખવું હોય તો શું છે એ તમને જણાવીશું. તો બ્રિટિશરોએ બંગાળને જે વેમાં ઓક્યુપાય કર્યું એ એક સારો ટોપિક બની શકે છે. પછી ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાસી અને બક્સર બેટલ, તો એ એક બની શકે છે. અને એંગ્લો મૈસૂર કોન્ફ્લિક્ટ, આના વિશે શોર્ટમાં પૂછાઈ શકે છે, અને તેના ઇમ્પેક્ટ, તેની ઇમ્પેક્ટ કઈ કઈ હતી અથવા તો તેનું સિગ્નિફિકન્સ શું રહેલું છે. અને એ જ રીતે એંગ્લો મરાઠા વોર્સ. તો આ જે પૂરેપૂરો ટોપિક છે, બીજું કંઈ જ તમારે જરૂરી નથી, બિલીવ મી. આ જો પ્રશ્ન પૂછાશે તો આ ચારમાંથી પ્રશ્ન પૂછવાના પ્રોબેબિલિટી સારી એવી છે, બીકોઝ ઘણું બધું આમાં આવી જશે તમારે. અથવા તો બીજો કોઈ જો આ ચાર સિવાય પણ પૂછાય છે પ્રશ્ન, તો આમાંથી જ તમે ઘણી બધી માહિતીઓ તેમાં પણ એડ કરી શકો છો, બીકોઝ રિલેવન્ટ હશે એ બધી વસ્તુ. રાઈટ, આગળ વાત કરીએ તો ત્યારબાદ બ્રિટિશરોએ 1757 થી 1856 દરમિયાન કઈ રીતે બ્રિટિશ રૂલનું એક્સપાન્શન કરેલું હતું ભારતમાં, તો એમાં પણ હજી સુધી પ્રશ્ન પૂછાયેલો નથી. અને તમે જુઓ તો જીપીએસસી છે, તો જીપીએસસીનું મોડર્ન હિસ્ટ્રીમાં જે એક એમનો પર્સ્પેક્ટિવ છે એ યુપીએસસીના મોડર્ન હિસ્ટ્રીના પર્સ્પેક્ટિવ કરતાં ઘણો અલગ જોવા મળી રહ્યો છે. રાઈટ, જીપીએસસી છે હિસ્ટ્રીમાં, તો હિસ્ટ્રીમાં જીપીએસસીનો પ્રિલિમ્સમાં પણ અને મેન્સમાં પણ ફોકસ એવો હોય છે કે તે એન્શિયન્ટ અને મિડાઇવલ હિસ્ટ્રીમાંથી વધારે પ્રશ્ન પૂછતા હોય છે. ઓકે, તો અહીંયા મોડર્ન છે તો એવું નથી કે નથી પૂછાતા, પરંતુ રિલેટિવલી ઓછા છે. એટલે જ હું તમને કહીશ કે મોડર્ન હિસ્ટ્રી છે તો મોડર્ન હિસ્ટ્રીમાં અમે અહીંયાથી તમને સૂચવીએ છીએ એટલા જ પોઈન્ટ્સ ઉપર તમે જો કરશો તો રિલેટિવલી તમે બેનિફિટમાં રહેશો. ઓકે, આગળ જોઈએ તો અહીંયા ટોપિક્સ કયા કયા છે એ હું તમને જણાવી દઉં છું, કે કયા કયા ટોપિક તમારે ધ્યાનમાં રાખવાના છે એક્સપાન્શન એન્ડ ઇસ્ટેબ્લિશમેન્ટ એન્ડ એક્સપાન્શન ઓફ બ્રિટિશ રૂલ માટે. ઓકે, તો ડિફરન્ટ ડાયમેન્શન છે જીપી બ્રિટિશરોનું
એક્સપ્લોરેશન કરવા માટેના, તો એના માટેની જોઈશ, તમને હું કહીશ એના માટેના ટોપિક્સ કયા કયા છે. તો ઇમ્પેક્ટ ઓફ પાવર ટુ ક્લાસ ઓફ મેન્યુફેક્ચરર્સ, પછી લેન્ડ રેવન્યુ સિસ્ટમની ઇમ્પેક્ટ જોવાની છે, કોરોનિયલ રૂલનું એગ્રીકલ્ચર ઉપર શું ઇમ્પેક્ટ હતી એ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. અને તમે જુઓ તો જે આપણે ઇન્ડિજિનિયસ સિસ્ટમ, ઇન્ડિજિનિયસ ઇન્ડસ્ટ્રી હતી, હસ્તકલા ઉદ્યોગો, અને તે આખી પડી ભાંગી હતી. સમજો છો કે બ્રિટિશરોએ જે એક્સપ્લોઇટેશન કર્યું, તો એમાં અલગ અલગ આટલા અલગ અલગ ડાયમેન્શનો બનતા હોય છે. કે પાવરફુલ જે મેન્યુફેક્ચર હતા એ આખરનો પાવરફુલ ક્લાસ હતો, તો એની શું અસર થયેલી હતી. પછી બ્રિટિશરોની જે લેન્ડ રેવન્યુ સિસ્ટમ હતી એની શું અસર હતી. એગ્રીકલ્ચર ઉપર જે કોલોનિયલ રૂલ હતું તેની શું ઇમ્પેક્ટ હતી. અને ભારતની જે હસ્તકલા ઉદ્યોગ અને જે આપણા ઇન્ડિજિનિયસ ઇન્ડસ્ટ્રી હતી તેનું પતન કઈ રીતે થયું, એના માટેના કારણો કયા કયા જવાબદાર હતા એ અહીંયાથી ઇમ્પોર્ટન્ટ બને છે. અને ત્યારબાદ જોઈશું તો લેન્ડ રેવન્યુ સેટલમેન્ટ, પરમેનન્ટ સેટલમેન્ટ, રોડવાળી સેટલમેન્ટ અને મહાલવાળી. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પૂછાયેલું છે, પણ હજી પણ કંઈ આજુ મીન્સ કે હજી પણ કશું આગળ બીજા પ્રશ્નો પૂછાના પણ ચાન્સીસ રહેલા છે. હવે અહીંયા અગાઉ પણ મેં કહ્યું હતું કે હિસ્ટોરિકલ અકાઉન્ટ્સ ઓફ ફોરેન ટ્રાવેલર, એ તમે જુઓ તો સીધે સીધા ટોપિકમાંથી પ્રશ્ન પૂછાયેલો છે. અહીંયા તમને સ્પેસિફિકલી આ રેવન્યુ સેટલમેન્ટની સિસ્ટમ સિલેબસમાં સ્પેસિફિકલી મેન્શન છે, તો એના ઉપરથી સીધે સીધા ડાયરેક્ટલી પ્રશ્નો પૂછાય છે. તો જો અમે તમને જે અત્યાર સુધી કહી રહ્યા છીએ કે સિલેબસના ટોપિક્સને ધ્યાનમાં રાખો અને પ્રીવિયસ યર ક્વેશ્ચન્સને ધ્યાનમાં રાખો, તો અહીંયા અત્યાર સુધીની જે હિસ્ટ્રી છે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સને, તો એ જ વેમાં તમને જોવા મળશે. ઓકે, તો અહીંયા એ જ વસ્તુ પૂછાયેલી છે. અહીંયા પણ તમે જુઓ તો રોડવાળી સિસ્ટમ અને મહાલવાળી સિસ્ટમને તમારે કમ્પેર કરવાની છે, અને એમાં કયા કયા ડિફરન્સીસ છે પરમેનન્ટ સેટલમેન્ટ સિસ્ટમથી એ અહીંયા તમારે જણાવવાનું છે. હવે સિમ્પલમાં કે અહીંયા જે સિમ્પલ બધી લિસ્ટ ડાઉન કરેલી છે એ જ વસ્તુ છે, તો એ બધી જ વસ્તુઓ વિશે તમારે બ્રીફમાં, અરે સોરી ડિટેલમાં તમારી પાસે નોલેજ હોવું જોઈએ, તમારી પાસે સારા વેમાં નોટ્સ બનાવેલી હોવી જોઈએ પરમેનન્ટ સેટલમેન્ટની, રોડવાળી સેટલમેન્ટની, મહાલવાળી સેટલમેન્ટની અને તાલુકદારી સેટલમેન્ટની. ઓકે, આગળ જોઈશું. તો અહીંયા બીજો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક એ બને છે કે 1857 સ્વતંત્રતા સંગ્રામ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, પૂછાઈ શકે છે, અગાઉ પ્રશ્ન પૂછાયેલા છે, પરંતુ હજી પણ પ્રશ્ન પૂછાના ચાન્સીસ છે, બરાબર. અને એમાં પણ તમે જુઓ કે 1857 જે સંગ્રામ થયેલો છે, તો એ સંગ્રામમાં પણ ગુજરાત સાથેનું તેનું કનેક્શન કઈ રીતેનું છે, ગુજરાતમાં તેનું તે પરિસ્થિતિ કયા રીતેની હતી તે પણ તમને ધ્યાનમાં રાખવાની છે. ઓકે, અહીંયા એ વસ્તુ પૂછેલી જ છે સ્પેસિફિકલી ક્લાસ 3માં, પરંતુ જીપીએસસી 1-2 પણ હજી એમાંથી કોઈ ઇન્સ્પિરેશન લઈ અને પ્રશ્ન પૂછવાના ચાન્સીસ રહેલા છે. હવે પ્રોબેબલ ટોપિક્સ કયા કયા છે, તો કોઝિસ ઓફ રિવોલ્ટ, કે આ જે વિપ્લવ થયો છે તો એ થવા પાછળના કારણો કયા કયા જવાબદાર છે. સાથે સાથે તે એટલો બધો સક્સેસફુલ પણ નહોતો રહ્યો, તો તેના ફેલ થવાના કારણો કયા કયા છે, અને તેની અસર શું જોવા મળે છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ક્ષેત્રમાં, અને તેનું મહત્વ શું છે. મિત્રો, આ 4 ટોપિક જો તમે કરેલા હશે બહુ જ સારી રીતે, અને તેનું ગુજરાત સાથેનું કનેક્શન કયું છે, મીન્સ કયા વેમાં તમને જોવા મળે છે તે પણ તમે અહીંયા એડ કરી શકો છો, કે કનેક્શન અથવા તો સિચ્યુએશન ઇન ગુજરાત. જે 1857 સંગ્રામનો જે ટોપિક છે, અહીંયા એના વિશેની માહિતી આપણે જોઈ લીધી છે. હવે જુઓ તમે તો ત્યારબાદ જે રાણી વિક્ટોરિયાનું પ્રોક્લેમેશન છે, ઓકે, ઢંઢેરો છે, તો એ પણ એક સ્પેસિફિકલી ટોપિક છે, તો એ પણ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનો છે. અને પૂછાયેલો છે કે તેના અલગ અલગ તેના સેલિયન્ટ પિક્ચર્સ કયા કયા છે એ તમે જોઈ લો, અને અહીંયા એ જ છે. બાકી આ ટોપિક તો આમાંથી કંઈ સ્પેસિફિકલી નથી, પરંતુ જુઓ કે આખી હિસ્ટ્રી ચાલતી હતી, એના અલગ અલગ ટોપિક્સ હતા, એમાં સ્પેસિફિકલી એ લોકોએ લખ્યું કે ક્વીન વિક્ટોરિયાઝ પ્રોક્લેમેશન, તો એ લોકોએ પ્રશ્ન પણ પૂછ્યો, બરાબર. તો એટલા માટે કહીએ છીએ કે જે પણ ટોપિક મેન્શન છે, તો એ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાશે અને પૂછાશે. જો અત્યાર સુધી નથી પૂછાય, તો મેં તમને અગાઉ જણાવ્યું કે જે જે પ્રોબેબલ ટોપિક્સ લાગતા હતા, તો એમને આમાંથી પ્રશ્ન હજી નથી પૂછાય, તો પૂછાઈ શકે છે. તો હજી પણ ધ્યાનમાં રાખજો કે જે રીતેના ઓબ્ઝર્વેશન અહીંયા છે તમને જણાવે છે, એના ઉપર તમે વર્ક કરશો તો ઓલવેઝ બેનિફિટમાં રહેશો. આગળ એક જનરલ ટોપિક છે અને બહુ જ મોટો ટોપિક છે, કે એમાં સ્પેસિફિકલી તમે ક્યાંથી શું કરવું એ તમને ખબર નહીં પડે. તો તમે જુઓ તો રિલિજિયસ એટલે કે ધાર્મિક અને સામાજિક આંદોલનો 19મી સદીમાં જે ભારતમાં થયેલા હતા એ ટોપિક છે સ્પેસિફિકલી. હવે તેમાં તમે જુઓ તો સ્વામી વિવેકાનંદને સામાજિક સુધાર, સામાજિક પરિવર્તન છે એના માટેના એમના મંતવ્ય હતા,
એના વિશેની નોંધ કરવાની તમને કહી હતી, એના વિશેની ચર્ચા કરવાની કહી હતી. હવે અહીંયા પ્રોબેબલ ટોપિક્સ, બીકોઝ આ ટોપિક ઘણો મોટો છે, તો હું તમને કહીશ કે આટલી વસ્તુઓ પર તમે ફોકસ કરશો તો જો પ્રશ્ન પૂછાશે તો ઘણું બધું અમે કવર કરવાનો ટ્રાય કરેલો છે. તો શરૂઆતમાં જુઓ કે આ રિફોર્મ કરવાની જરૂરિયાત કેમ હતી, કે કયા કારણોસર આ રિફોર્મ થયેલા છે એ તમારે જોવાની છે, અને જે મુવમેન્ટ જોવા મળે છે તમને તો એ મુવમેન્ટના વિશે પણ તમને ખ્યાલ હોવો જોઈએ, એટલે કે એ મુવમેન્ટો થઈ છે તો એના માટેના કારણો કયા કયા છે તે જોવાના છે, અને જે રિફોર્મ્સ થયેલા છે, જે પરિવર્તનો છે એ નોટ ડાઉન કરવાનું છે, લિસ્ટ ડાઉન કરવાનું છે, અને તેના સાથે સંકળાયેલા નેતાઓ અથવા તો આગેવાનો. હવે એમાં પણ કઈ કઈ ઇન્સ્ટિટ્યુટો વિશે તમારે, કયા કયા સંસ્થા વિશે તમારે જોવાનું છે, તો પહેલું કઈ બ્રહ્મ સમાજ, યંગ બેંગાલ મુવમેન્ટ, પ્રાર્થના સમાજ, આર્ય સમાજ, થિયોસોફિકલ સોસાયટી અને રામકૃષ્ણ મિશન. તો અલગ અલગ કંઈ પણ પૂછાઈ શકે છે, આના કન્ટ્રીબ્યુશન્સ કયા કયા હતા, આ બધી ઇન્સ્ટિટ્યૂટોનો રોલ કયો હતો, તેના લીડર્સ કયા કયા હતા, રાઈટ, તેમની ફિલોસોફી શું હતી, એ બધી વસ્તુઓ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો રિલિજિયસ હજી પણ કહીશ કે એમાં પણ તમે જુઓ તો અહીંયા આપણે ગુજરાતના સ્પેસિફિકલી ટોપિક્સ, સોરી અહીંયા નીચે આપણે આવે છે ગુજરાતના ટોપિક્સ, તો એ પણ અહીંયા જોઈ લઈશું કે જે રીતે હિસ્ટ્રીમાં ઇન્ડિયા વિશે જે પૂછ્યું છે, ઇન્ડિયાના સોશિયલ અને ઇકોનોમિક રિફોર્મ્સ, રિલિજિયસ રિફોર્મ્સ, ઇકોનોમિક નહીં પરંતુ રિલિજિયસ અને સોશિયલ રિફોર્મ્સ, તો એ જ એ લોકોએ ખાલી એડ કરેલું છે કે ઇન ઇન્ડિયા એન્ડ ગુજરાત. ઓકે, તો ગુજરાતના પણ સોશિયલ રિલિજિયસ અને સોશિયલ રિફોર્મ્સ વિશે પણ તમને પૂછાઈ શકે છે. તો તમે જુઓ તો કરશનદાસ મૂળજી વિશે પૂછેલું હતું કે એક રિફોર્મર રહેલા હતા. ઓકે, પછી અહીંયા સ્પેસિફિકલી કન્ટ્રીબ્યુશન થોડું કહી શકો તમે કે ગુજરાતની જે ગુજરાતના જે વુમન ફ્રીડમ ફાઈટર્સ હતા તો એમનો રોલ શું રહેલો હતો. ઓકે, તો એ પણ સ્પેસિફિકલી તમે જુઓ તો રિલિજિયસ મુવમેન્ટમાં નથી આવતું, પરંતુ સોશિયલ રિફોર્મ મુવમેન્ટમાં તમે એને ઇન્ક્લુડ કરી શકો છો. બાકી બીકોઝ કેવું છે કે બીજું કોઈ જગ્યાએ આ ટોપિક્સ આ પ્રશ્ન સેટ થતો નથી, તો એને અહીંયા આપણે કેટેગરાઇઝ કરેલો છે. હવે તમને અલગ અલગ જે સોર્સિસમાંથી આના વિશે ક્યાંય પણ માહિતી મળે છે ને, તો તમારે આ કલેક્ટ કરવી પડે, બીકોઝ સ્પેસિફિકલી કોઈ એક ટોપિકમાં અથવા તો કોઈ એક બુકમાં આ ટોપિક વિશે તમને કોમ્પ્રિહેન્સિવ કવરેજ જોવા મળશે નહીં. ઓકે, તો જ્યાંથી પણ તમને આ ટોપિક વિશે પ્રશ્ન, આ ટોપિક વિશે માહિતી મળે છે, તો એ તમે કલેક્ટ કરી શકો છો, તેની નોટ્સ બનાવી શકો છો. હવે આગળ વાત કરીએ તો ભારત ઇન્ડિયન નેશનલિઝમને રાઈઝ થવા માટેના કયા કયા ફેક્ટર્સ હતા એ તમારે જોવાનું છે, અને સીધે સીધો એ જ હું તમને કહીશ કે એ તમે જોઈ લો, પૂછાવાની સંભાવના રહેલી છે. આગળ વાત કરીશું તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે, તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની 1858 થી 1920 દરમિયાનની પ્રવૃત્તિઓ કઈ કઈ હતી, અને એમાં આ પણ એક ઊંડો ટોપિક છે, બીકોઝ ઘણી બધી પ્રવૃત્તિઓ છે, ઘણા બધા એના સિગ્નિફિકન્સ રહેલા છે, મહત્વ પણ ઘણું બધું છે. તો એ અહીંયા તમે જુઓ તો જે વિશ્વયુદ્ધ થયેલા હતા તો એના લીધે થઈને ઘણી બધી પરિસ્થિતિઓ ચેન્જ થઈ ગઈ હતી, તો એના વિશે અહીંયા પૂછેલું હતું. એટલે તમે જુઓ તો અહીંયા મેઇન પ્રોબેબલ ટોપિક્સ કયા છે, તો આઈએનસી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું ફોર્મેશન થયું, તો ત્યારે શું સિચ્યુએશન હતી, કયા કારણોસર આ વસ્તુ બની, પછી તેમાં પણ અલગ અલગ ગ્રુપ છે, મોડરેટર્સ, મોડરેટ્સ, એક્સ્ટ્રીમિસ્ટ, તો એમાં ફિલોસોફિકલ ડિફરન્સીસ કયા કયા છે, એના મેઇન લીડર્સ કયા કયા છે એ તમારે જોવાનું છે. અને બીજો સારો એવો ટોપિક બની શકે છે અથવા તો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પાર્ટીશન ઓફ બેંગાલ, રાઈટ, હિસ્ટ્રીનો બહુ જ ટર્નિંગ પોઈન્ટ કહી શકાય. ઓકે, પાર્ટીશન ઓફ બેંગાલ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી સ્વદેશી મુવમેન્ટ અને સુરત સ્પ્લિટ, સુરત સ્પ્લિટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે, હજી પણ કહું છું બે વખત, સુરત સ્પ્લિટ તમારે ખાસ ટોપિક રીડ કરવાનો રહેશે. આગળ વાત કરીએ તો ત્યારબાદ અલગ અલગ જે લીડર્સ છે, ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટીઝ છે, એના માટેના ટોપિક્સ અહીંયાથી શરૂ થાય છે. તો તેમાં મહાત્મા ગાંધી છે. મિત્રો, મહાત્મા ગાંધી વિશે તમે જ્યાંથી પણ જે પણ મળે એ તમારે, તમે સમજો કે તમને એક્ઝામમાં પણ કામમાં આવશે, ઇન્ટરવ્યુમાં પણ કામમાં આવશે, પ્રિલિમ્સ મેન્સ બધી જ જગ્યાએ તમને કામમાં આવશે. ઓકે, અને આપણે તો ગુજરાત મીન્સ કે મહાત્મા ગાંધી છે તો તમને ગુજરાતમાં જ ઘણું બધું યોગદાન આપેલું છે. તો જીપીએસસી બોર્ડ છે તો 100% મહાત્મા ગાંધીમાંથી પ્રશ્ન પૂછશે અને પૂછશે જ. ઓકે, અને બહુ જ સમજો કે બહુ જ ડેપ્થમાં તમારે જવું પડે છે. ગાંધીજી છે તો ગાંધીજીની ઘણી બધી વસ્તુઓ એસેમાં તમે પણ એને કોટ કરી શકો છો, તો બને તેટલું ડિટેલમાં ગાંધીજી વિશે તમે રીડ કરી લેજો, એવી રિક્વેસ્ટ તો નહીં કહું પરંતુ જરૂરિયાત છે. ઓકે, તો અહીંયા તમે જુઓ તો અત્યાર સુધી શું પૂછાયેલું છે, તો નોન કોઓપરેશન મુવમેન્ટ અને સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ વચ્ચેનો તફાવત પૂછેલો હતો. હવે મેઇન્સમાં એ લોકોએ જો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે જુઓ તો તેના આગમન, કે ભાઈ મહાત્મા ગાંધી છે તો આવ્યા, ત્યારથી પછી તેમના ચંપારણ સત્યાગ્રહ,
અમદાવાદ મિલ્સ અમદાવાદ મિલ સ્ટ્રાઇક, પછી ખેડા સત્યાગ્રહ. ઓકે, તો આ રીતેની તેમની જે અત્યાર સુધીની ચળવળો રહેલી હતી, મુવમેન્ટ રહેલી હતી, એના વિશે તમારે થોડી ઘણી માહિતી હોવી જોઈએ. હવે જુઓ કે સ્પેસિફિકલી કન્ટ્રીબ્યુશન પૂછ્યું હોય ને તો તમે આ બધા ટોપિક્સ વિશે માહિતી લીધેલી હશે ને તો તમે સીધી સીધું તમનું કન્ટ્રીબ્યુશન ત્યાં લખી શકો છો. ઓકે, એટલા માટે બીજા બધા ટોપિક્સ પણ અહીંયા મેન્શન કરેલા છે કે આના વિશે તમારે માહિતી કલેક્ટ કરવાની રહેશે. ઓકે, પછી જુઓ તો અહીંયા બીજો પણ પ્રશ્ન તમને જોવા મળશે કે દાંડી કૂચની આ ક્લાસ 3માં પૂછાયા છે, 1-2માં હજી સુધી આમાંથી કોઈ પ્રશ્ન પૂછાયેલો નથી. બરાબર, સિમ્પલમાં કહીએ તો એ દાંડી કૂચનું આપણી જે આઝાદીની લડત હતી એમાં યોગદાન શું હતું, પરંતુ સારા શબ્દોમાં અહીંયા તમને પૂછેલું છે, બાકી લખવાનું શું છે તો એ મેં તમને કહી દીધું. એ દાંડી કૂચના સત્યાગ્રહનું આપણી આઝાદીની લડતમાં યોગદાન શું રહેલું છે તે જણાવવાનું છે. હવે અહીંયા પ્રોબેબલ ટોપિક્સમાં વાત કરીશું તો જે ગાંધી એરા હતો, ઓકે, એ આખો જે સમયગાળો હતો એનું સ્પેસિફિકલી સિગ્નિફિકન્સ શું છે, પછી ત્યારબાદ ખિલાફત મુવમેન્ટ, નોન કોઓપરેશન મુવમેન્ટ, બારડોલી સત્યાગ્રહ, નહેરુ રિપોર્ટ, સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ, મીઠાનો સત્યાગ્રહ, સોલ્ટ સત્યાગ્રહ, પછી કોમ્યુનલ એવોર્ડ, ઉના પેક્ટ અને ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ, જે તમને પૂછાઈ શકે છે. તો મિત્રો, ગાંધીજી છે તો એમાં પણ તમે જુઓ કે ગાંધીએ તે ગાંધીના જે થોટ્સ છે એની ઇમ્પેક્ટ શું રહેલી છે, તેમની ફિલોસોફી કઈ હતી, પછી પ્રિન્સિપલ્સ કયા હતા, ઓકે, અને એ પણ સેના માટેના પોલિટિકલ, સોશિયલ, ઇકોનોમિક, રિલિજિયસ અને કલ્ચરલ લાઈફ માટે તેમની ફિલોસોફી અને પ્રિન્સિપલ્સ રહેલા હતા, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગાંધીયન ફિલોસોફી અને તેનું રિલેવન્સ શું છે. ઓકે, તો આ જ બધી વસ્તુઓ વિશે અહીંયા તમારે નોટ ડાઉન કરવાનું છે. આગળ વાત કરીશું તો ગાંધીજી બાદ તમે જુઓ તો સરદાર પટેલ શ્રી છે, તો એમનો જે રોલ શું છે. હવે સરદાર પટેલ સાહેબનો રોલ કઈ કઈ જગ્યા છે, તો ફ્રીડમ મુવમેન્ટમાં પણ છે, અને ત્યારબાદ ભારત આઝાદ થયા પછી જે ભારતને એક સંગઠિત દેશ બનાવ્યો તેમના તેમનું ખૂબ જ યોગદાન છે કે એકત્રીકરણ જે કરેલું છે અલગ અલગ રાજા રાજ્ય અને નાના નાના રજવાડાઓમાં. ઓકે, તો એમાં ડિટેલમાં ટોપિકમાં થોડું પૂછેલું હતું કે હૈદરાબાદ રાજ્ય છે તો તેનું ભારત સાથે કઈ રીતેનું જોડાણ થયેલું હતું, તેની પોલિસી, તેની સરદાર સાહેબની તેના વિશે પોલિસી શું હતી, એ અહીંયા તમારે પૂછેલું છે. હવે તે સિવાય તમે જુઓ તો અહીંયા આપણે વાત કરી કે પ્રિન્સલી સ્ટેટનું ભારત રાજ્ય સાથે ઇન્ટિગ્રેશન એટલે કે જોડાણ કઈ રીતે થયું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી સરદાર પટેલ સાહેબનું ફ્રીડમ મુવમેન્ટમાં અને ભારતના રાજ્યનું એકીકરણમાં શું યોગદાન રહેલું છે તેના વિશેની પણ નોંધ તમારે લખવાની છે. ઓકે, પૂછાઈ શકે છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે જે ભારતની આઝાદી દરમિયાન જે અલગ અલગ પ્રવૃત્તિઓ થયેલી હતી અને એમાં પણ તમે જુઓ તો સ્પેસિફિકલી છે કે ભારતમાં અને વિદેશમાં આ બંને અલગ અલગ થઈ જાય છે, પરંતુ અહીંયા સાથે કમ્બાઈન કરેલું છે કે ભારતની જે આઝાદી માટેની જે ચળવળો હતી તો ભારતના અંદર કઈ કઈ ચળવળો રહેલી છે અને તેનું શું ઇમ્પોર્ટન્સ છે, તેના વિશેની શું માહિતી છે એ જુઓ, અને વિદેશમાં પણ. ઓકે, હવે જે ક્રાંતિકારી પ્રવૃત્તિ ત્યારે થયેલી હતી તો કે એ ભારતના યુવા માણસની એક અનોખી ઓળખાણ અથવા તો એક અનોખી છબી પ્રસ્તુત કરતું હતું, તો એ સિમ્પલ એ જ વસ્તુ હતી. ઓકે, પછી તમે જુઓ તો જે બંગાળમાં જે રિનેસન્સ થયેલું હતું, ઓકે, તો એની આખા ભારતમાં તમને એક સારી એવી ઇમ્પેક્ટ જોવા મળશે, એના વિશેનો પ્રશ્ન જે રિસેન્ટલીમાં પૂછાયેલો હતો. તો અહીંયા તમને કહીશું કે આ જે રિવોલ્યુશનરી એક્ટિવિટીઝ જોવા મળે છે એના પાછળ કયા કયા કારણો જવાબદાર હતા એ તમારે જોવાનું છે. તો એમાં તમને ગદર પાર્ટી પણ સારી એવી મીન્સ કે એનું યોગદાન તમને જોવા મળશે. પછી ત્યારબાદ હોમ રૂલ મુવમેન્ટ, પછી આબ ઇન્સ્ટિટ્યૂટ છે, હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન અને હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક સોશિયલિસ્ટ રિપબ્લિકન મુવમેન્ટ. તો આટલા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે જોશો તો બીજી ઘણી બધી ઇમ્પોર્ટન્ટ પ્રવૃત્તિઓ થયેલી છે, પરંતુ અહીંયા બધાના નામ લખવા પોસિબલ છે નહીં, પરંતુ એપ્રોચ કયો હોવો જોઈએ તો એ અહીંયાથી તમે સમજી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીશું તો ઇન્ડિયન નેશનલ આર્મી અને સુભાષચંદ્ર બોઝ. મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે, પૂછવાના સારા એવા ચાન્સીસ છે. ઓકે, પીઆઈમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. હવે અહીંયા તમારે શું જોવાનું છે તો આઈએનએ, ઓકે, જે ઇન્ડિયન નેશનલ આર્મી છે તેનું ગઠન કઈ રીતે થયું અને ત્યારબાદ આઈએનએ ટ્રાયલ્સ. ઓકે, તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક બની જાય છે અને
એ આખું જે આઈએનએ છે તો એનું ભારતની ફ્રીડમ સ્ટ્રગલમાં શું કન્ટ્રીબ્યુશન છે તે અહીંયા પૂછેલું છે. એ તમે અહીંયાથી ટોપિક અહીંયા એક્સ્ટ્રા સ્પેસિફિકલી જો તમારે કીવર્ડ્સમાં લખવું હોય તો તે તમે લખી શકો છો. ઓકે, હવે જે રીતે અગાઉ વાત કરી હતી કે મહાત્મા ગાંધી, પછી સરદારભાઈ પટેલ સાહેબ અને ત્યારબાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પણ અહીંયા ટોપિક્સમાં મેન્શન છે. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે અત્યાર સુધીનું યોગદાન રહેલું છે તેના વિશે અત્યાર સુધી પ્રશ્ન નથી પૂછાયેલો, પરંતુ પૂછાઈ શકવાના સારા એવા ચાન્સીસ છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે તમે જેટલું બને એટલું રીડ કરજો, બીકોઝ ભારતના અલગ અલગ જેટલા પણ ક્ષેત્ર છે, આર્થિક, સામાજિક, પોલિટિકલ, તો એ બધા જમાં ડોક્ટર બાબા સાહેબનું ખૂબ જ સારું એવું મહત્વનું યોગદાન રહેલું છે. ઓકે, અને એમાં પણ આપણે સ્પેસિફિકલી જોઈએ તો મેકિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એમાં પણ સાહેબનું ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે. તો આના વિશે બને તેટલી માહિતી તમે એડ કરજો, બીકોઝ એસએમાં પણ આમાંથી પૂછાઈ શકવાના સારા એવા ચાન્સીસ છે, અથવા તો તમે એસએમાં આમાંથી ઘણી બધી ઇન્સાઇટ્સ લઈ શકો છો, રાઈટ? જે બાબા સાહેબનું કન્ટ્રીબ્યુશન છે એને તમે અલગ અલગ વેમાં બધી ઘણી બધી જગ્યાએ કોટ કરી શકો છો. અને તમારે સમજો કે પર્સનલ લાઈફમાં પણ ઘણી બધી ઇન્સ્પિરેશન તમે લઈ શકો છો. જેમ ફેમસ ફેમસ પર્સનાલિટી છે એમનું જો તમે જીવન ચરિત્ર જોશો તો તમે એમાંથી ઘણું બધું શીખી શકો છો. એમાં તમે જુઓ તો બાબા સાહેબ આંબેડકર છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, મહાત્મા ગાંધી છે, રાઈટ? એટલા જ માટે આપણે સિલેબસના ટોપિક છે તો અને એ વેમાં જોઈએ કે એમાંથી જેટલી બને તેટલી પ્રેરણા મેળવી અને આપણા જીવનમાં તેમાંથી ઘણા બધા મૂલ્યો ઉતારવાના ટ્રાય કરવા જોઈએ. ઓકે મિત્રો, આગળ જોઈશું. અને છેલ્લા ટોપિક્સમાંનો એક ટોપિક છે કે ભારતની આઝાદી પછીની જે પરિસ્થિતિ હતી, જે હિસ્ટ્રી હતી, એ તમારે અહીંયા ઉલ્લેખ કરેલો છે કે ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ. ઓકે, તો તેમાં તમે જુઓ તો કાઠિયાવાડ જે સ્ટેટ્સ છે તેનું ભારતના સંઘ સાથેનું વિલીનીકરણ વિશેની અહીંયા ટૂંકમાં નોંધ લખવાની કહેલું હતું. ઓકે, પછી જે સ્ટેટ્સ હતા તો એ સ્ટેટ્સ પણ શરૂઆતમાં આપણે નંબર ઓફ સ્ટેટ્સ હતા, ત્યારબાદ તેમાં વધારો કરવામાં આવ્યો, બે સ્ટેટોનું મર્જર કરવામાં આવ્યું. તો એ આખું જે રીઓર્ગેનાઇઝેશન થયેલું છે એ પણ અહીંયા સ્પેસિફિકલી ટોપિક્સ મેન્શન છે, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. એના વિશે પણ તમારી પાસે માહિતી હોવી જોઈએ. અને પછી તમે જુઓ તો ગુજરાતના સ્પેસિફિકલી ગુજરાતમાં મહાગુજરાત મુવમેન્ટ, ઓકે, તે જોવા મળેલ છે. અને બીજા બધા મેજર ઇવેન્ટ્સ કે ત્યારબાદ આઝાદી થયા પછી ભારતની મોડર્ન હિસ્ટ્રીમાં કયા કયા મેજર ઇવેન્ટ્સ થયેલા છે એ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. બીજો કોઈ પ્રશ્ન પૂછાયેલો છે કે રીઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટેટ્સ, અહીંયા સ્પેસિફિકલી કહ્યું હતું કે કયા બેસિસ ઉપર, ભાષાના બેસિસ ઉપર જે થયેલા છે તો એનું ઇમ્પોર્ટન્સ શું હતું એ તમારે અહીંયા જણાવવાનું રહેશે. હવે અહીંયા તમને કહીશ કે મેજરલી એ લોકોએ જે કીવર્ડ્સ આપેલા છે એના જ ઉપરથી તમારે સમજવાનું છે. ઓકે, તો શું છે, તો પહેલા તો જે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા પછીના જે મેજર ઇવેન્ટ છે એ જુઓ, રીઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટેટ્સ અને મહાગુજરાત મુવમેન્ટ. મહાગુજરાત મુવમેન્ટ હું કહીશ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અત્યાર સુધી પ્રશ્ન નથી પૂછાયેલો પરંતુ સ્પેસિફિકલી મેન્શન છે, તો પ્લીઝ મહાગુજરાત મુવમેન્ટ વિશે જેટલું પણ બને એટલું તમે સારી રીતે રીડ કરી અને તેને બનાવી શકશો. તો મિત્રો, આપણો જે હિસ્ટ્રીનો જે સેશન છે એ તમે જુઓ તો જેટલા પણ પહેલેથી લઈ અને છેલ્લે સુધીના ટોપિક છે, તમને સિલેબસમાં 21 ટોપિક આપેલા હશે. આપણે એને ડિવાઈડ કરીને 41 એટલે કે સબ કેટેગરાઇઝ બહુ જ ડિટેલમાં કરેલા છે. અને એને એક એક ટોપિક વાઇઝ શું રીડ કરવું જોઈએ, શું ના રીડ કરવું જોઈએ, કઈ રીતેના પ્રશ્નો પૂછાયેલા છે, અને જુઓ મેઇન અમે ઇન્ટિગ્રેટ શું કરેલું છે, સિલેબસના ટોપિક્સ પ્લસ પ્રિવિયસર ક્વેશ્ચન્સ અને મોસ્ટ પ્રોબેબલ ટોપિક્સ. તો મિત્રો, આખે આખા સબ્જેક્ટને તમે બહુ જ સારી રીતે પ્રિપેર કરવા માટેનું અમારું જે અહીંયાથી બની શકે એટલા ઇનપુટ્સ આપવાના ટ્રાય કરેલા છે. ઓકે, અને ફરીથી તમને જણાવી દઈએ કે આ જે અમારો જે આજનો સેશન છે એ જીપીએસસી મેન્સના ગાઈડન્સ એન્ડ ટેસ્ટ સિરીઝ પ્રોગ્રામનો જ એક ભાગ છે, રાઈટ? અને તેમાં પણ તમે જોઈશો, તેમાં પણ તમને જણાવી દઉં કે આપણે 3 અલગ અલગ પેકેજીસ રાખેલા છે. ઓકે, અને તેમાં પણ આપણા જે ડિસ્કશન સેશન્સ છે તો એ ડિસ્કશન સેશન્સ મિત્રો આજ વેમાં અમે કન્ડક્ટ કરીશું, રાઈટ? અલગ અલગ કે ડિસ્કશન સેશન્સનું અમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ તમે એમાંથી ઘણા બધા આ રીતેના ઇનપુટ્સ અમે તમને આપી શકીએ છીએ, રાઈટ? તો આ જે 3 પેકેજ છે તેમાં પહેલું પેકેજ હતું તેમાં આ રીતના બધા જ તમને સેશન્સ જોવા મળશે. તો 12 મોક ટેસ્ટ ગુજરાતી અને ઇંગ્લિશમાં તમને મોડલ આન્સર્સ આપવામાં આવશે. કન્સેપ્ટ ડિસ્કશન સેશન હશે કે આજ વેમાં તમે જે ટેસ્ટ લેવા છે એ ટેસ્ટ પછી 15-15 પ્રશ્નો હશે તો એના તમને કન્સેપ્ટ ડિસ્કસ કરવામાં આવશે. અને આન્સર રાઇટિંગ સેશન્સ હશે કે તમારે કયા કયા વેમાં આન્સર રાઇટિંગમાં શું એપ્રોચ રાઇટ હોવો, કયો રાઇટ એપ્રોચ હોવો જોઈએ તે પણ તમને સમજાવવામાં આવશે. અને ગુજરાતી અને ઇંગ્લિશ માટેના પણ સ્પેશિયલ સેશન્સ કન્ડક્ટ કરીશું.
અને એસએ છે તો એસએમાં ઘણા બધા મિત્રોને ઘણી બધી ડિફિકલ્ટીઝ જોવા મળતી હોય છે કે તે લોકો સમજી નથી શકતા કે એસએ માટેનો રાઈટ એપ્રોચ શું હોવો જોઈએ. તો એસએ માટે પણ અમે તમને સ્પેસિફિકલી ગાઈડ કરીશું અને ક્વોલિટી ઇવોલ્યુશન તમને અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે સાથે પહેલા પેકેજમાં તમને પર્સનલ મેન્ટરશીપ અને વેલ્યુ એડિશનલ મટીરિયલ પણ તમને અહીંયાથી ફ્રીમાં આપવામાં આવશે. પર્સનલ મેન્ટરશીપમાં મિત્રો અમે તમને પર્સનલી ગાઈડ કરતા હોઈએ છીએ, તમારી પર્સનલી કઈ પણ ક્વેરીઝ હોય છે તો તેને એડ્રેસ કરતા હોઈએ છીએ, રાઈટ. અને તમારું એક નોર્મલ એક એવરેજ લેવલ આવી જાય છે પછી તમારે તમે સમજો કે દરેક ક્વેશ્ચન્સમાં તમે 5.5 માર્ક્સ લાવી શકો છો, અત્યારે લાવી શકો છો, પરંતુ તેને 6.5 માર્ક્સ સુધી કયા વિમાં એક્સ્ટ્રા તમારે શું અંદર વેલ્યુ એડિશન કરવું હોય તો એના માટે અમે તમને ગાઈડ કરીશું. પરંતુ સાથે સાથે એ રીતેનું મટીરિયલ્સ પણ પ્રોવાઈડ કરીશું જેમાં રિસેન્ટલીમાં જે પણ એક્ઝામ્પલ્સ બનેલા હોય અલગ અલગ, તો એ એક્ઝામ્પલ્સ અમે તમને કલેક્શન આપીશું. ડેટા છે તો એ ઇમ્પોર્ટન્ટ અલગ અલગ સેક્ટરના ડેટા તમને આપીશું અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ. ત્યારબાદ રિપોર્ટ્સ છે એ પણ અહીંયાથી તમને અમે વેલ્યુ એડિશનલ મટીરિયલમાં પ્રોવાઈડ કરીશું. હવે મિત્રો ઘણા બધા મિત્રો જો તેમનું સારું લેવલ હોય છે કે સર અમારે એટલી બધી મેન્ટરશીપની જરૂર નથી, પરંતુ જે રીતેની માર્કેટ માટે સિરીઝ અવેલેબલ હોય છે કે તમે પ્રશ્નપત્ર આપશો અને તમને પ્રશ્નપત્ર આપવામાં આવશે પછી તેનું ઇવેલ્યુએશન કરીને આપવામાં આવશે. તો અહીંયા મિત્રો અમે એ જ વિદ્યાર્થીઓ માટે સ્પેસિફિકલી પેકેજ 2 બનાવેલું છે, ડિઝાઇન કરેલું છે કે તેમાં તમને 12 મોક ટેસ્ટ જોવા મળશે કે જે પેકેજ 1માં હતી એની એ જ મોક ટેસ્ટ એના અને એ જ રીતે તેના મોડલ આન્સર ગુજરાતી અને ઇંગ્લિશમાં અને તેનું ઇવેલ્યુએશન કરીને આપવામાં આવશે. અહીંયા તમને કોઈ પર્સનલ મેન્ટરશીપ અમે પ્રોવાઈડ કરી શકીશું નહીં. અને મિત્રો આન્સર રાઇટિંગ છે તો એક દિવસમાં તમારે એમાં ઇમ્પ્રુવમેન્ટ નથી જોવા મળતી, તમારે ડેઈલી બેઝિસ પર તેને ઉપર વર્ક કરવું પડતું હોય છે. તો એના માટે અમે સ્પેસિફિકલી ડેઈલીનું પેકેજ લોન્ચ કરેલું છે જેમાં તમને દરરોજ એક પ્રશ્ન જોવા મળશે આપવામાં આવશે સોરી દરરોજ તમને એક પ્રશ્ન આપવામાં આવશે અહીંયાથી, અને કયા ટોપિક કયા દિવસે કયો પ્રશ્ન પૂછવામાં આવશે તો એ અમે પહેલેથી જ ચેનલમાં તમે જોઈશું. તો 55 દિવસનું ટાઈમ ટેબલ અત્યારથી આપી દીધેલું છે, 55 દિવસ એટલે કે આજથી લઈ અને 30/6 સુધી, ઓકે. એમાં પણ અમે ઇવેલ્યુએશન કરીને આપીએ છીએ અને મોડેલ આન્સર પણ પ્રોવાઈડ કરીએ છીએ. હવે મિત્રો તમારે જો ટેસ્ટ સિરીઝના કોઈ પણ પેકેજમાં જોઈન થવું હોય તો તમારે પહેલા ફીસ ભરવી પડશે અને એ ફીસ માટેની અહીંયા તમને પેમેન્ટ ડિટેલ્સ અમે આપી દીધી છે, તો તમે પોસ્ટરમાંથી અમારી પેમેન્ટ ડિટેલ્સ જોઈ શકો છો. અને એ સિવાય તમને કોઈ પણ ક્વેરીઝ હોય તો તમે આ નીચેના નંબર 9724920497 ઉપર કોલ કરી શકો છો. અને મિત્રો તમારા મિત્રોને પણ અમારી ડિવાઇન સ્પાર્ક એકેડમી ચેનલમાં ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરો કે જેથી તમને કરંટ અફેર્સની માહિતી મળી શકે છે, ક્વિઝ અમારે ત્યાં કન્ડક્ટ થતી હોય છે અને એ સિવાય પણ ઘણા બધા આ રીતના યુઝફુલ ઇનિશિયેટિવ્સ હોય તો તેની તમને માહિતી મેળવી શકે છે અને જોડાઈ શકે છે. તો મિત્રો ઓલ ધ બેસ્ટ, ટેક કેર એન્ડ થેન્ક યુ.